थोड़ी बात करी थी कि जे कहीं आप आरंभ और समारंभ करे जे कहीं परिग्रह अपने वसाए तो करे जे भाव आप भाव जो अपने एम मुक्त न थी तो भाव ने अपने उठा नहीं तो ये अपनी साथ तो कोई पर आरंभ समारंभ ना कार्यो कर आप आत्मा ने एम अलग करवाए आप अलग थे સંસારનો સામાન્ય અર્થ છે આપણે પાછળનો પાકીને સુવા માટે એ સંસાર કહેવાય તો દિવસ દરમિયાન તો માનો કે આપણી જાગૃતિ હોય હોઈ શકે હોય જ એવું નથી હોતું પણ હોઈ શકે પણ રાત્રે સુતી વખતે નિંદ્રાની અંદર તો આપણને ખાસ ભાન નથી હોતું નહીતર નિંદ્રાની અંદર તો આપણે દેહભાન પણ નથી હોતું આપણને નિંદ્રામાં દેહભાન પણ નથી હોતું દેહમાં કોઈ પણ પ્રકારની અવકળા થાય કે કંઈ પણ થાય તો પણ આપણને એનું મોટાભાગે ભાન નથી હોતું કેમકે આમ તો સાધના એવી છે કે જાગૃત અવસ્થામાં દેહ ભાનને ભૂલવું એ સાધના છે અહીંયા તો નિંદ્રાની અંદર કેવી રીતે જાગૃત રહેવું એ સંસાર પુરુષનો મુખ્ય પ્રયોગ છે સભ્ય પ્રયોગ છે જેની અંદર કોઈ બી વસ્તુ ભણાવવાની છે ને અને અમારી રીતે આપી છે આપણે પોતેનો અર્થ શું કરીએ સૂર્યલે પછી 3 કલાક એ કરી દીધું પુરુષ આકાર કીધો છે ને તો સંતાર રૂપે સુઈ જવું અને કેવી રીતે સુઈ જવું એની એક વિધિ બતાવી છે કે લાંબા પોળાથી નહીં સુઈ જવું પણ સંકોચીને સુઈ જવું એ સંકોચીને સુઈ જવું એ આખો એ આખી જે સંસાર પોતી એ શબ્દ જે છે એનું છે એ પ્રમાણે એનું ભાવાર્થી છે તો
આપણે બધું સંકોચ આવવાનું છે. એટલે જેમ તમે જેટલો પથારો પાકડો ને મોટો, આપણે ધંધા પાણી ખૂબ કર્યા હોય ને એને પણ બહુ પથારો પાકડો છે એમ કે કહો, એટલે એને એને આપણે આમ સંકોચવાનો છે. શા માટે? તો કે જેટલો તમે પથારો વધારે લાંબો પોળો કરો એટલા તમને કર્મ વધારે લાગે, તો એને આપણે અંદરથી એને સંકોચવાનો છે. તો એ અર્થ એ રીતનો છે કે તમે સંકોળાઈને જેનાથી એવી રીતે તમે તમારી જાતને કરો છો કે જેની અંદર તમારું કર્મ બંધ ઓછું થાય, એવો એનો ભાવાર્થ છે. સિદ્ધ કરે છે એમાં પણ સંપર્ક, એમાં આત્મપ્રતિષ્ઠા ઘન થઈ જાય છે, એમાં જે પોલાણ છે એ બધું ભરાઈ જાય છે. પછી શરીર સંકોચન શરીર આત્મપ્રદેશ ઘન પણ એટલું ઘન થઈ જાય, એમાં પોલાણ બધું પૂરું જાય છે અને આત્મપ્રદેશ ઘન થાય. આમાં શરીરને સંકોચન એટલા માટે કે જેટલો આ પથારો આપણે પથારો મોટો કરીએ ને એટલા પ્રમાણમાં આપણે કર્મનો આશ્રય વધારે થાય છે, એવો જ ભાવ છે અંદર. એટલે સંકોચ અવધમાં અને નિંદ્રાની અંદર આપણને જાગૃત અવસ્થામાં નિંદ્રાધીન થવું છે, એટલે દેહ અને ઇન્દ્રિયોને નિંદ્રાધીન કરવાના. જાગૃત્યાત્મા અને તે નિત્યમ બહિર્ભાવે સુશેર, પરદ્રવ્ય ઉદાસીને ઉદાસીનતા ઉદાસીને પરદ્રવ્ય લેન તે સ્વગુણામૃત એમ કે છે. આત્મામાં જાગૃત થવું છે, બહિર્ભાવની અંદર સુઈ જવું છે, પરદ્રવ્યોની અંદર ઉદાસીન રહેવું છે અને પોતાના ગુણોની અંદર લીન થઈ જવું છે. આ આખી વિધિ જે છે ને એ સંસાર બહુ છે. આત્મામાં જાગૃતિ કેવી રીતે આવે? તો કે આ જે આપણે ભણ્યા ભણે એ ભણાવવું શબ્દ એટલા માટે છે કે તમે આત્માને ખરેખર ભણાવો છો. આત્મા ભણે છે, ભણવું એટલે ખ્યાલ આવે ને, એજ્યુકેશન, યુ આર એજ્યુકેટિંગ યોર સોલ. તમે તમારા આત્માને એમ ભણાવો છો, તમે શીખવાડો છો, તમે એમ કહો. આમાં એક પદમાં આવશે વિચાર, આત્માને શિખામણ આપે છે એમ પણ આવશે. કે શું શિખામણ આપે છે? તો કે તારે આવો મોટો પથારો કરીને બેસવાની જરૂર નથી, તું સંકોચ થઈ જાય જેથી કરીને તારે કર્મનો આશ્રય ઓછો થાય અને આત્મામાં જાગૃતિ. આ જાગૃતિ જે છે એ આત્માની જાગૃતિ કરાવે છે અને બાકીના બીજા બધા પરદ્રવ્યો પણ ભાવો એમાં આપણને સુઈ જવાનું છે, નિંદ્રાધીન થવાનું છે. દેહ અને ઇન્દ્રિયોમાં નિંદ્રાધીન થવાનું છે, દેહ ભાવમાં નિંદ્રાધીન થવાનું છે અને જાગૃત થવાનું છે પોતાના આત્મભાવની અંદર. મૂળ પ્રયોજન થયું, મુખ્ય પ્રયોજન આનું એ કે આત્મામાં જાગૃત થવું અને દેહની અંદર નિંદ્રાધીન થવું. દેહ અને ઇન્દ્રિયોમાં નિંદ્રાધીન થવાનું છે અને આત્મામાં જાગૃત થવાનું છે. આનો એક આનો રાગ પણ છે, સારો રાગ છે, મને ફાવશે તો અને રાગથી કહું છું. તો તમે ગાજો રોજ ગાજો સુધા પહેલાં જય મે હો જપમાઓ હિમસ્ત દેહ સિમાઈ રયણીય આહાર મોહિ દેહમ સવામ તેન ગોધિરિયમ સતારિ મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો
मंगलम चतारी लोगोत्तम सलिहंता लोगोत्तम सिद्धा लोगोत्तम साहू लोगोत्तम केवली पन्नतो जम्मो लोगोत्तम चतारी शरण भवज्जामि हरिहंते शरण भवज्जामि सिद्धे शरण भवज्जामि साहू शरण भवज्जामि केवली पन्नतम धम्मं शरण भवज्जामि पाराय वाय मलियम चोरिकम मेहुणम दविणमुच्छम कोहम अहम मायम लोहम तिज्यम कहा दोषम कलहम अपकहणम पेसन्नम रैयरिय समावतम परपरिवायम माया मोसम निच्छत्त सल्लम शय वो श्री सुविमायम मुख्यम सिद्ध संसंग विद्यभुवायम दुर्गय निबंधनाय अठार से पावठानाय एगो हम नति में कोई ना हम अन्नचतसई एवं अधीन मनसो अपान मनसासई एगो में सासो अपा नारदन संजो सेसा में बाहिरा भावा सब्वे संजोग लक्षणा संजोग मूला जीवेन पत्ता दुख परंपरा संहा संजोग संबंधम सब्वं त्रिहेण वो श्रीयम् हरिहंतो महादेव जावज्जीवं सुताम गुरुणो जय प्रणत्तम तत्तम इय सम्मत्तम मय गह्यम खमीय कमावी मय खमी सव जीवनिका सिद्ध साख आलोयन मुज्जह वैरन भा सवे जीवा कमवत चौदह राजवमंत तेने सव खमाविया मुझ्यविते खमंत जम जम मणेन बद्धम जम जम वायेन भातियं पावम जम जम कायेन कयम् मिच्छामि दुक्कणम् तत्स मिच्छामि दुक्कणम् तत्स अभावान् सुता पहला कितना नौकर मंत्र सात सात नौकर मंत्र गणु अने सुखे से ने जय में हुज पमाओ हिमत देहत सीमा रहें आहार मोह विदेह सत्वम त्रिहि बोधि और खाते हैं जो रात्रि में विषय मारा आ शरीर नो मरण थाय तो आहार उपकरण अने शरीर वगैरह सर्व त्रिविधि करीने ओसी लावे ओसी लावे नो छे छोड़ी हवे एमां मारू कोई स्वामित्व नथी ए मारा नथी मारे ने एने कोई संबंध नहीं मारे ने एने कोई लागे
केंद्र उपयोगी हो त्यादी हूँ उपयोग करो पर विशेष मारे इन साथ कोई संबंध तो पहले तो जो रात्रि ने विषय मारा आ शरीर नु मरण था पोता नु मरण तो थत नहीं मात्र शरीर नु मरण था तो जो आ देह छूटी जाए रात्रि दरमियान तो जो आने गुस्से आए तो त्याग न करो इन्हें छोड़ न हो पर बड़ी वस्तु आपके साथ एक पण वस्तु साथ नहीं आवानी छता एमा रहेलो जे मूर्छा भाव छे एमा रहेलो जे ममत्व भाव छे एमा रहेलो जे मारापण छे ए आपणी साथे सामान्य एक पण वस्तु आपके साथ आहार पण नहीं आवानो उपकरण पण नहीं आवाना अने शरीर पण नहीं आवानो आपणी साथे आमानो एक परमाणु मात्र पण साथे नहीं आवानो पण एमा करेलो आपणो जे ममत्व भाव अपनी साथ मात्र भाव जावानो जो एम ममत्व भाव करो तो ये भाव अपनी साथ आवानो ये ममत्व भाव ने अपने भोसे आवानो बहु प्रश्न सरस से हम आप एक स्पर्धा में बात करी थी अब कोलंबस गया था त्या एक बहन प्रश्न था बात में एक घर ने बार पग मूकिए तो घर ने वोसी आ लगे एट्ले दिवस दरमियान शाटे अपने विधिपूर्वक नहीं करता कारण जागृत छे अपने एवं अपने मानिए तो जागृत छे तो आमा जागृत रहेवानो छे जागृति आत्मा के नित्यम नित्यम हमेशने माटे एवं नहीं कि खाली तमे थोड़ा कलाकों माटे के सामायिक में बैठा हो त्यारे के कोई दिवस दरमियान अमुक कलाकों में के रात्रि एवं नहीं नित्यम जागृति आत्मा के नित्यम हमेशा आत्मा में जागृति रखवानी तो जो दिवस दरमियान पर आ भाव करो कि मारू कहीं नहीं हूँ कोई नो नहीं ये तो भाव करो दिवस दरमियान ये अपने करी सकी जागृति अवस्था में आप कर सकिए रात्रि दरमियान अपने एना पर भाव अपने भान नहीं होत अपने एट्ले आप कंट्रोल नहीं आप सूता पहला ओसी लाई माटे महत्व बता आहार चार प्रकार आहार असनम पानम कायमम अने सायमम अन्न એટલે જેને આપણે રોટી ઘર પર સાચી લીધી અસનમ પછી પાન એટલે જે પ્રવાહી પછી સાયમમ એટલે જેનાથી પેટ ના ભરાય પણ મન ભરાય ખાડી એટલે મુખવા ખાડી આ ચાર પ્રકારના રોટી દર વર્ષે ખાઈએ પછી કોઈ પ્રવાહી લઈએ પછી કોઈ નાસ્તા કરીએ આપણે અને મુખવાસ આ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કેટલું વૈજ્ઞાનિક છે આપણે જે ખાઈએ સારમાં જ આવી ભગવાનની વાત વૈજ્ઞાનિક કહેતો અને લોજિકલ સુપર સુપર સાયન્ટિસ્ટ અને સુપર લોજિશિયન એટલે ભગવાન એને તો કોઈ ના તો પણ એથી ઉપરાંત આપણે આહારના પૂજલ પરમાણુઓ આપણે સતત ગ્રહણ કર્યા કરીએ છીએ
કવળ નહીં સમજે આ કવળ આહાર છે. તો બીજા બે પ્રકારના આહાર આપણે પણ ગ્રહણ કરીએ છીએ, એક લોમ આહાર અને બીજો ઓજ આહાર, તેજસ શરીર જે ગ્રહણ કરે છે. આ કવળાહાર ની વાત થઈ, પછી બાકીના જે પૂર્વ પરમાણુ આપણે જે ગ્રહણ કરીએ છીએ ને, લોભ આહાર આપણા રોમ થી તંદુરી દુકાનો બેઠો ને, એ ખાય બહુ ઓછું પણ હોય એમ તગડો, એ ખબર છે. તંદુરી દુકાન ખબર છે, તંદુરી કોને કહેવાય, મીઠાઈ ફરસાણ બધું વેચતો હોય ને, બનાવતો હોય, એ પોતે બનાવેલું ખાય તો ભાગ્ય જ, બે રોટલી માંડ નહીં ખાતો પકડો, પણ હોય કેવો, એ કેમ થયો, લોમ આહાર છે. નહીં ખબર છે ને, જો કોઈ કંદોય નહીં, કંદોય એટલે શું ખબર નહીં પછી, મીઠાઈ દુકાનવાળા, મીઠાઈ દુકાનવાળા, સુરતી પ્રસાદ, એને એને લોમ આહાર કહેવાય, લોમ 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 આહાર. એટલે આપણે આપણે રોમ રોમ છે બધા, એનાથી ગ્રહણ થાય. ત્યારે બહુ રસોઈ બનાવો ને, જુઓ તમે બહેનો ને વાત છે, ભાઈઓ તો કોક વખત બનાવ્યા, બહેનો બહુ રસોઈ બનાવે ને, તો તમે બહુ રસોઈ બનાવી ને, ઘણા બધા માણસો આવવાનો ને, તમે બહુ રસોઈ બનાવી, 25-30 માણસ આવે ને, બહુ રસોઈ બને, તમારી ભૂખ જતી રહે, અનુભવ થાય, કેમ અનુભવ, શું કામ, ખાધા વગર તમે ભૂખ જતી રહે, કેમ એમ બન્યું, રસોઈ બનાવતી વખતે જે બધા એના વાતાવરણમાં જે પૂર્વ પરમાણુ હોય ને, એ બધા તમે ગ્રહણ કરી લીધા, તમારું પેટ ભરાઈ ગયું, અને બહુ વસ્તુ જોઈએ એટલે મન ભરાઈ ગયું, એટલે તમારે ખાવાની જરૂર ના પડે. રસોઈ બહુ ખાય ને, રસોઈયા હોય ને બહુ ખાય ને, પણ તો એમ હોય, આમ એને લો બહાર છે, ઉપવાસ હોય ને તે દિવસે તમારે ગ્રોસરી શોપિંગ કરવા નહીં જવું, કેનો હોય છે બેન, તમારે લેવું હોય ને કરતા વધારે લેવાય, ડબલ લેવાઈ જાય છે. લોભ આહાર અને ઓજ આહાર, ઓજ આહાર તો સામાન્ય રીતે આપણને આપણા જ્ઞાનનો વિષય નથી, એ તેજસ શરીર ગ્રહણ કરે છે, અને સામાન્ય રીતે તો જ્યારે એક પ્રતિમાથી બીજી પ્રતિમાં જીવ જતો હોય ત્યારે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એક ઓજ આહાર લેતો હોય છે, અને એનાથી પોતે પોતાનું શરીર વગેરે બનાવતું હોય છે, તો તેજસ શરીરના માધ્યમથી લેતો હોય છે. તો બધા પ્રકારના આહારનો ત્યારે તમે ત્યાગ કરો છો ભાવથી. પછી ઉપકરણ, જો આમાં ખાલી ઉપકરણ શબ્દ વાપર્યો, અધિકરણ શબ્દ નથી વાપર્યો, એનો અર્થ શું, પણ અધિકરણ શબ્દ નથી વાપર્યો, અધિકરણનો તો ત્યાગ કરવાનો જ હોય, એનો તો એનો સવાલ જ નથી ઉપાય થતો, અધિકરણને ખબર છે ને, જે જે આપણને અધોગતિમાં લઈ જાય એ અધિકરણ, જે સાધનો જે પ્રકારો જે પદાર્થો આપણને અધોગતિમાં લઈ જાય એ અધિકરણ છે, એનો તો ત્યાગ જ કરી નાખવાનો હોય. ઉપકરણો એટલે બાકીના જે છે એનો પણ ત્યારે ત્યાગ કરવો, બાકીના અધિકરણ સિવાયના, અધિકરણ સિવાયના બીજા બધા, એટલે એમાં ઉપકરણની અંદર બધું આવી જાય, અધિકરણ ઉપકરણ બધું આવી જાય, એટલે સાધનો બધા, કપડા લત્તા
મકાન જાયદાદ સંપત્તિ કાર વાહનો બધા આ બધી વસ્તુઓ ઉપકરણમાં આવે કુટુંબી જેમાં બધા સગા વાલા કુટુંબ પરિવાર મિત્ર બધા ઉપકરણમાં આવે આ બધાનો ત્યાં તમે ત્યાગ કરો છો એટલે ત્યાગ કરો ત્યારે શું કરો છો એમાંથી તમારું મમત્વ તમે ઉપાડજો છો મમત્વનો ત્યાગ કરો છો મોહ ભાવનો ત્યાગ કરો છો એમાં જે મોહ ભાવ છે એનો ત્યાગ કરો છો અને છેલ્લે શું શરીર એની સાથે આપણો સંબંધ કેવો છે પ્રશ્ન એવો છે કે તમે ઉપકરણ ની વાત કરી એમાં દેવગુરુ નું ક્યાં શું રહ્યું એનો જવાબ આવે છે ખબર આવે છે ઉપકરણ એટલે શું છે આપણું ઉપર લઈ જાય કરણ એટલે સાધન 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 ને કરણ એટલે સાધન જે આપણને જે સાધન આપણું ઉપર લઈ જાય એમાં સાધન માં બે આવે કરતા સાધન આવે ને કરણ સાધન આવે જાગૃતિ ના હિસાબથી તો મોહ તો હંમેશા એજ વસ્તુ ઘૂંટવાની એટલે શું કે છે અહીંયા કે જો રાત્રિ ને વિશે મારા આ શરીર નું મરણ થાય તો સાથ કરું છું અને આને સાગાડી સંસાર કહે છે કે જો સવારે આંખ ઉઘડી તો પાછું એમ એમ પણ એમાંથી મોહ ભાવને ઘટાડવા માટે મોહ ભાવને ઘટાડવા માટે આ રોજ રાત્રે આ વિધિ કરવાનું છે તો જેમ જેમ આપણે આ વસ્તુનું ઘૂંટણ કરીએ એમ એમ આપણને એમાં ખબર પડે કે આ વસ્તુ મારે કરવાની નથી આ વસ્તુને મારે મોહ છોડવાનો છે પછી ગ્રહણ નથી કરતા આપણે ગ્રહણ તો બીજું કંઈ કરીએ છીએ આપણે આ ખરા હાથ કરીએ તો એટલે આપણે આ ગાથા અને જે બધી સજની સ્વાસ્થ્ય ગાથા જેવી કરીને કહે છે ને આર કરીને ઉપધી અથો પાપ આધાર મરણ આવે તો જાવી જીવત આવે એ ઉપધી એ જ ઉપધી એટલે ઉપકરણ ઉપકરણ બધે સાધન બધા અથવા કુટુંબ પરિવાર ધન સંપત્તિ ઘર મકાન આહાર ને શરીર છે અનુભવ આહાર ને શરીર અનુભવ આહાર જુદો કર્યો અને શરીર જુદું કર્યું બાકીની જે બધી વસ્તુઓ જે છે જેમાં આપણે મમત્વ ભાવ કરીએ છીએ મહુ ભાવ એ બીજી વસ્તુ બની ગઈ એમાં તમારા સાધન બધા આવે તમારી મકાન આવે તમારી સંપત્તિ આવે તમારા કુટુંબ પરિવાર મિત્રો બધું આવી જાય છે એટલે ઉપકરણ અપેક્ષા ઉપકરણ છે ઉપજી છે બરોબર છે એ ઉપકરણનો અર્થ સામાન્ય રીતે આ છે કે જે આપણને સાધનામાં અથવા મોક્ષ માર્ગની અંદર આપણને ઉપર લઈ જાય એને ઉપકરણ કહેવાય જે નીચે લઈ જાય અધિકરણ કહેવાય તો આપણે એના એમાંથી પણ આપણો મોહભાવ ઘટાડવો સંયમ સાધન રાગ સંયમના સાધનો છે ને એમાંથી પણ રાગ ઘટાડવાનો એમાં મોહ ઘટાડવાનો તમારો 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 ચરવડો હોય ને મારા સ્થળ પર ઓગો હોય આપણો ચરવડો હોય તો માનો કે તમારો ચરવડો છે તમારો કોઈ લીધો ચરવડો છે અને વાપરતા હોય તો તમને જેમાં રાગ હોય ને તો તમે મારો ચરવડો કેમ લીધો એ સંયમ સાધન રાગ કહેવાય સંયમનું સાધન છે ઉપકરણ છે તમે જો રાગ થયો કે રાગને છોડવાનું છોડવાનું કલ્યાણ ત્યાં તો મધ્ય પાત્ર માટે કીધું છે ને કે અંતરાત્મા માટે મધ્ય પાત્ર એટલે ત્યાં તો શબ્દાથી ઇન્દ્રિયોના વિષય રોકીને તું પેલા હાલ અને પછી આ છોડે આપણે તો અહીંયા તો જો આમાં તો આપણને વ્યવહારથી સમજશન છે એમ માનીને છોટું ગુણસાર છે એમ માની લાગ્યું છે બીજી રીતે નહીં એમાં પણ સંયમના સાધનો અત્યારે જરૂરી છે
એમાં મોહ ભાવ નથી જોયું. એટલે સ્વયં સાધન માં તો હૃદય ગુરુ ધર્મ આવશે કે હજુ પછી તો આહાર ની વાત આવી, ઉપધિ ની વાત આવી અને શરીર ની વાત આવી. શરીર સાથે આપણો સંબંધ કેવો છે? અનાદિનો એક ક્ષેત્ર અવગાહી, એટલે નજીકમાં નજીકમાં કોઈ સંબંધ હોય આપણો આત્માને તો શરીર સાથે, એટલે એને એમાંથી મમત્વ ઘટાડવું એ અઘરામગું છે. એટલે પહેલા જેમાંથી અઘરું નથી એમાંથી મમત્વ ઘટાડતા છેવટે આવી અને શરીર સુધી આવી જાય, અને એમાંથી પણ આપણે મમત્વ ઘટાડવું આ માર્ગ, એને પણ હું છોડું છું, એનો પણ ત્યાગ કરું. જયારે આપણને મૃત્યુ આવે અને જયારે આપણે એ શરીરને ત્યાગ કરવો પડે, ત્યારે જો એ શરીરમાંથી મહત્વ પહેલેથી છોડ્યું હોય તો મૃત્યુનો આપણને ભય ના લાગે, અથવા મૃત્યુની અંદર આપણને દુઃખ ના લાગે. માટે આપણે સમાધિ મરણ કરવું છે. ત્રીજું મનોરથ છે ને આપણું સમાધિ મરણ, એ સમાધિ મરણ માટેની આ તૈયારી. તો સમાધિ મરણમાં શું છે? સમાધિ મરણ કોને કહેવાય? સમ શબ્દ છે ને ક્યાં? તો પોતાના આત્માનું જે મુખ્ય ગુણ ક્ષમતા, એ ક્ષમતા ગુણમાં આપણે રહી શકીએ. અને ક્ષમતાને દોડાવનારી વસ્તુ કઈ છે? શરીર અને શરીરને લગતા બધા સંબંધો. તો એ શરીર અને શરીરને લગતા સંબંધો જે આપણે ક્ષમતાને ડગમગાવે છે, દોડાવે છે, જે અપસેટ કરે છે, એને આપણે પહેલેથી એને એમાંથી મમત્વ ભાવ મોહ ભાવ ઘટાડવાનો છે. એટલે રોજ રાત્રે આપણે એને ભૂંટીએ તો થોડો આપણો મમત્વ ભાવ એમાંથી ઓછો થતો જાય. તો જયારે મૃત્યુ આવે ત્યારે આપણને આ શરીરની અંદર પણ એવો મમત્વ ભાવ રહે નહીં, તો આપણે આપણા આત્માની અંદર ક્ષમતામાં રહી શકીએ, તો એને સમાધિ મરણ કહીએ. જોકે સમાધિ મરણ તો ચોથા ગુણસ્થાન પછી થાય છે, એ આત્માના ભેદ જ્ઞાન થયા પછી ખરું સમાધિ મરણ હોય છે. પણ સમાધિ મરણ ની બહુ જ નજીકની કક્ષાએ તમે પહોંચી શકો, આ ન હોતો પણ. એ માટેનો આ આપણો અભ્યાસ છે. તો આહાર, ઉપધિ અને શરીર વગેરે સર્વ ત્રિવિધે, ત્રિવિધ એટલે મન, વચન અને કાયા છે, એટલે મનના ભાવથી પણ, વચનથી પણ અને કાયાથી પણ આપણે ઓછી રાખીએ, ઓછી રાખીએ છોડીએ છીએ. હવે છોડી દે, બેસી ગયા, હવે ક્યાં જવું? આપણે જવાનું ક્યાં? છોડીને આત્મા, તો કે પોતાના આત્મામાં જવું છે, પણ પોતાના આત્મામાં જવા માટેની હજી આપણું સામર્થ્ય પ્રત્યે નથી. માટે ક્યાં જવું? તો કે જે મંગળકારી છે, જે ઉત્તમ જે છે, જેનું શરણું આપણે લઈ શકીએ આપણા આત્માના કલ્યાણ માટે જે જરૂરી છે, એવા ચાર શરણ એ આવે છે. ચતારી મંગળમ, એ ચાર મંગળ, એમાં અરિહંત, સિદ્ધ પરમાત્મા, સાહુ એટલે સાધુ એટલે ગુરુ, અને છેલ્લે ધર્મ. ધર્મ કયો? કેવળ પરમાત્માએ જે પ્રરૂપ્યો છે તે ધર્મ, એટલે સતદેવ, સદગુરુ અને સદ્ધર્મ. એમાં દેવની અંદર બે મુખ્યા, અરિયંત અને સિદ્ધ મુખ્યા, સાધુની અંદર, ગુરુની અંદર એક વસ્તુ અને ધર્મ. આપણે સામાન્ય રીતે ચાર કઈ રીતે લઈએ છીએ કે પરમાત્મા કે જેની અંદર અરિયંત અને સિદ્ધ બંને આવ્યા, ગુરુ એટલે ધર્મ અને પોતાનો શુદ્ધાત્મા, આ ચારનું શરૂ લઈએ છીએ. આ ચારની આ ચાર સૌથી મંગળ છે. પછી ચતારી લોગોત્તમ, આ લોગની અંદર આ ઉત્તમમાં ઉત્તમ આ ચાર છે, અરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, ગુરુ અને કેવળી પ્રરૂપિત ધર્મ.
અને બીજી અપેક્ષા એવી છે કે અહિંસ પરમાત્મા સિદ્ધ પરમાત્મા એટલે પરમાત્મા ગુરુ ધર્મ અને પોતાનો શુદ્ધાત્મા. આ પ્રમાણે ચાર લોકની અંદર ઉત્તમ છે. આપણો શુદ્ધાત્મા આ લોકની અંદર સર્વથી ઉત્તમ છે. એટલે કીધું જ્ઞાની પુરુષો કહે છે કે આત્માથી સૌ હીન, એનાથી કોઈ વસ્તુ ઉત્તમ નથી, બધી વસ્તુ એનાથી હીન છે. તો એવા શુદ્ધાત્માનું સર્વ, એવા શુદ્ધાત્માને ઉત્તમ, એવા શુદ્ધાત્માને ઉત્તમ એવા અહીન પરમાત્માને, સત્ય પરમાત્માને, ગુરુ ભગવંતોને અને કેવળી પ્રવૃત્તિ ધર્મને. પછી આપણે આ બધું છોડી દીધું ને, પછી ક્યાં જવું? આ એની ક્વોલિફિકેશન આપ્યું. આ મંગળ છે, આ ઉત્તમ છે. અને ત્રીજી તાતાની અંદર શું કહે છે? તતાળી શરણમ પવજામી, આ ચારનું શરણ હું લઉં છું, શરણે જાઉં છું, અરિહંતનું શરણ સ્વીકારું છું, સિદ્ધ પરમાત્માનું શરણ સ્વીકારું છું, ગુરુ ભગવંતોનું શરણ સ્વીકારું છું અને કેવી પ્રવૃત્તિ ધર્મનું શરણ સ્વીકારું છું અને ઉપલક્ષથી હું મારા શુદ્ધાત્માનું શરણ સ્વીકારું છું. આ રીતે આપણે, કારણ કે પેલું છોડીને બેઠા ને, આહાર ઉપાધિ અને શરીર આ તો બધું છોડી દીધું, પણ જવું ક્યાં? છોડીને ગરબા લોકો થઈ ગયા આપણે, તો ક્યાં જવું? તો કે આ ચાર શરણ, આ ચાર જગ્યા છે કે જ્યાં તારે ત્યાં શાંતિ અનુભવ થશે. પછી અઢાર પાપ તાનકની અંદર જીવ નિરંતર રચ્યો પછ્યો હોય છે. દિવસ રાત ચોવીસે કલાક આપણું પ્રવૃત્તિ અને વૃત્તિ આ અઢાર પાપ તાનકની અંદર હોય છે. ઠીક છે, કયો એવો સમય છે કે જયારે આપણે અઢાર પાપ તાનકમાં નથી? રાત્રે પણ છીએ આપણે અઢાર પાપકાંડ. નામ બોલો, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, આટલામાં જ આવી ગયું. રાત્રે સૂતા હોય તો પણ પરિગ્રહની જો તમે મમત્વ છોડ્યું નહીં, પરિગ્રહની વ્યાખ્યા શું કરી ભગવાને? મૂર્છા એ પરિગ્રહ છે. મૂર્છા એટલે મમત્વ, મોહભાવ, મારાપણું. એ ન છોડ્યું હોય તો રાત્રે સુઈ જાઓ તમે તો ચાલુ રહે નહીં, તો પાપ ચાલુ છે. પછી ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કદાચ તમે અભિવ્યક્ત નથી કરતા, અભિવ્યક્ત એટલે દેખાડતા નથી બહાર, પણ ચારે ચાર ભાવો અંદર પડ્યા છે. પછી રાગદ્વેષ, રાગદ્વેષ પણ તમે કદાચ અભિવ્યક્ત નથી કરતા પણ અંદર પડેલા છે. પછી કલહ એટલે ક્લેશ. પછી અભ્યાસ એટલે કોઈ આપણે આ ચલાવવો, કદાચ આપણે અભિવ્યક્તિ નથી થતી પણ મનની અંદર એવા ભાવ પડ્યા છે. પૈસોની એટલે કોઈની ગોસિપ, કોઈની કાળી છોકરી કરવી, આપણા ભાવો પડે. રતિ એ રતિ, ગમો અણગમો, ગમો અણગમો પડે છે ને આપણા, સતત પડે છે. પર પરિવાર એટલે નિંદા, નિંદાનો ભાવ. માયા મૃષાવાદ, માયાપૂર્વકનું ખોટું બોલવું, કપટ સહિત જે આપણે અસત્ય બોલીએ એ માયા મૃષાવાદ છે. અને છેલ્લું તો મિથ્યા તો પડ્યું છે કે નહીં અંદર? તો અઢારે અઢાર પાપકારકને વિચારો કરે, મોટા ભાગના પાપકારકો ચોવીસે કલાક આપણે એમાં જોઈએ છે. ખૂબ સ્થિતિ સર, થોડોક વસ્તુ ઘરમાં લાવ્યું ને જમકે ને જે આપણને નવીન નવી છે, તેથી સર મોટા ભાગના જીવનની તેથી સર મિથ્યા, તેથી સર મિથ્યા ખોલ્યું નથી.
એને બહાર કાઢ્યું જ નથી એમને પડે છે. ભાવ પડ્યો છે, અભિવ્યક્તિ નથી કરી, ભાવ તો પડ્યો છે, બધા ભાવ પડ્યા છે, 18-18 પાસના ભાવ પડ્યા છે, જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી પડ્યા છે. આપણને ભલે આપણે અભિવ્યક્તિ ના કરતા હોઈએ, કારણ કે ક્રોધ પણ આપણે જયારે ન કરીએ તો પણ ક્રોધ ના ભાવ તો બધા પડ્યો છે. કસાય તો છે, ક્રોધ તો કસાય છે, તો કસાયના ભાવ તો પડ્યા છે. જ્યાં સુધી તમે છોડો નહીં જ્યાં સુધી, ત્યાં સુધી તમારામાં પડ્યા છે. એની મેનિફેસ્ટેશન નથી દેખાતું તમે. એમ જ છે, એટલે અભ્યાસન એમ કે છે કે અભ્યાસન ની અંદર હું આમ કે અભ્યાસન અર્થું કર્યું પદને આર જેવું આર ચડાવ્યું કોઈ તો એમ કે છે કે રાતના સુતા સુતા કોણ આપણે આર ચડાવી. જ્યાં સુધી તમે છોડ્યો નથી એ ભાવ ત્યાં સુધી તમારા માં પડ્યો આ વિચાર છે. નહીં તો તમે બ્રહ્મમાં રહી જાઓ. અપટખટની જે વાત કરી ત્યાં લાગુ પડે, લાગુ પડે, ડેફિનેટ લાગુ પડે. છોડો નહીં જ્યાં સુધી ત્યાં સુધી તમારામાં પડ્યું છે. અને મૂળની અંદર છે જે પ્રવૃત્તિમાં હિંસા અને વૃત્તિની અંદર મિથ્યા છે. બરોબર છે, ચોક્કસ વાત છે. તો શું કામ આવે એવું સ્વપ્ન આપણને? પણ કોઈને સ્વપ્ન આવે યાદ ના રહે કે મેં સ્વપ્નમાં કોઈને આવી રીતના કીધું હતું, કોઈને આ હતી. અરે એટલે જ્યાં સુધી આપણે એને છોડ્યું નથી ત્યાં સુધી પડે છે. પછી તમે ભલે એને નથી અભિવ્યક્તિ નથી એને રાતમાં ઊંઘમાં તમે ક્યાં અભિવ્યક્તિ કરશો? પણ તમે ક્રોધ બી ક્યાં કરશો? પણ રાત સ્વપ્નમાં આવ્યો, સ્વપ્નમાં કોઈને આપણે આમ ગરબર ગુસ્સે થઈ ગયા હોય એવું થાય ને, બધું થાય છે. પણ મૂળ ટૂંકમાં સમજવાનું એ છે કે જ્યાં સુધી આપણે એને છોડ્યું નથી ત્યાં સુધી આપણામાં પડ્યું છે 18-18 પાસ. આ જ વસ્તુ વિચારો, આ જ વસ્તુ આપણે સમજવાની છે. ચાર શરણ કીધા તમે, એમાં શુદ્ધ નું શરણ આપણે આપણા શુદ્ધાત્માની અપેક્ષા લઈ શકીએ ને? કારણ કે શુદ્ધ સમાન જ છે ને. કારણ કે ગુરુ આવી ગયા, દેવ આવી ગયા, આવી ગયા ગુરુ, આવી ગયા ધર્મ આવ્યો. એટલે એ તો કીધું કે પરમાત્મા લીધા, ગુરુ લીધા, ધર્મ લીધો અને શુદ્ધાત્મા લીધો, એ અપેક્ષા અહીંયા પરિવર્તન છે. પણ ચાર મૂળ છે, મૂળ શરણ ચાર. પછી એમાં તમે ગમે જે રીતે સિદ્ધને અપેક્ષા જેને અરિયંતિત પણ શરણ પાવું છે, એમ સિદ્ધે શરણ પાવું છે, એમને તો પોતાનો શ્રદ્ધા તો નથી વિચાર. બરોબર સમજાણું? જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી આપણામાં એ ભાવ પડ્યો જ છે એમ જ માનવાનું, તો જ આપણે એનાથી છૂટીએ. એનાથી છૂટીએ જ નહીં તો હું ક્યાં ઊંઘમાં કરું છું? અમારો એક પણ પાપમાં હું ઊંઘમાં કરતો નથી. એમ થાય ને આપણને, હવે એક પણ પાપ હું ઊંઘમાં નથી કરતો. કર્મબંધ મને કોઈ પ્રશ્ન એવો કર્યો, મને કર્મબંધ શું કામ થાય ઊંઘમાં? કર્મબંધ હું તો ભાવ તો કરતો નથી ઊંઘમાં, મને સ્વપ્ન નથી આવતું, તો મને શું કામ કર્મબંધ થાય? અને તમે તો હંમેશા એમ કહેતા હોય કે ભાવથી કર્મબંધ, ભાવથી કર્મબંધ, તો તો ભાવ તો કરતો નથી. તમે 24 સાલ સીતો રહેશો તો તમે કર્મબંધ નહીં થાય. શું થાય બોલો? કર્મબંધના કારણો કેટલા? આશ્રમના કારણો કેટલા? પાંચ. કયા કયા? નિત્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કસાય અને યોગ. ખરું? આમાંનું આ પાંચમાંથી કયું વસ્તુ નથી ઊંઘમાં? તો કઈ વસ્તુ નથી? તો પછી આશ્રમ ચાલુ ખરું? ખરું કે ચાલુ? અને બંધ કર્મન ખરો કે 18 પાપદાન ખરા છે? બરોબર છે. આ રીતે સમજવાનું, આ રીતે વિચારવાનું આવ્યું છે. નહીં તો આપણે મને હું સુઈ ગયો તો મારે સુઈ ગયો તો મારે કાંઈ ભાવ નથી કર્યો, તો મારે કર્મ બંધન જોયું, હું તો સીધું મોક્ષી. બંધ કરીને આવવાનું, એ તો કર્મ બંધ.
ચાલો શા માટે આને ઓછી લાવવા છે એ આવે છે. હા, 18 પાસાનો કને આપણે છોડવાના છે, ઓછી લાવવાના છે. તો અહીંયા કારણ આપે છે, ઓછી રીતે ઇમાઈ આને હું ઓછી લાવું છું. કેમ? મુખ મગ્ગ સંસર્ગ વિદ્યમાન મોક્ષ માર્ગના ગમનને વિશે અંતરાય કરનારા છે 18 પાસાનો. મુખ મગ્ગ સંસર્ગ મોક્ષ માર્ગના ગમનની અંદર જવામાં વિઘ્ન કરતા છે. અને દુર્ગય નિબંધનાય, દુર્ગય એટલે દુર્ગતિ, દુર્ગતિના કારણરૂપ છે. મને કર્મબંધ એવો થાય નથી કે જેથી હું દુર્ગતિમાં જાઉં, અધોગતિમાં જાઉં. માટે એવા આ 18 સપાવ સ્થાણાની આ 18 પાપ સ્થાન છે. એને તું એટલે કે હે આત્મા, તું એને વોશે આવે ત્યાગ કર. મોક્ષ માર્ગના ગમનને વિશે અંતરાય કરનારા અને માઠી ગતિના કારણભૂત એવા એ પૂર્વોક્ત 18 પાપ સ્થાનોને હે આત્મા તું વોશે આવે એનો ત્યાગ કર. પ્રાણાયામ મલિયમ એટલે પ્રાણાધિપાત, મૃષાવાદ, ચોરી, મેહુણમ એટલે મૈથુન, દ્રવિણમ ઉચ્છમ એટલે દ્રવિણ એટલે મૂર્છા એટલે પરિગ્રહ, કોહમ એટલે ક્રોધ, માણમ એટલે માન, માયમ એટલે માયા, લોહમ એટલે લોહ, એ બધા 18 પાસાને ગુજરાત. એને હું ઘોષેડાવું છું. શા માટે ઘોષેડાવું છું? મોક્ષ માર્ગમાં એ વિઘ્નરૂપ છે અને દુર્ગતિનું કારણરૂપ છે. માટે એ આત્માને હવે કહી શકું છું પોતાની જાતને કે હવે તું એને ઘોષેડાવ, ઘોષેડાવી દીધા, ત્યાગ કરી દીધો. પછી હવે એમ કહે છે કે એ ગોહમ, હવે આ બધું છોડી દીધું ને, હવે હું એકલો છું, મારું કોઈ નથી. હવે પાણી નથી કીધું, 18 વાર ડૂબી ગયા ત્યારે. શું થાય વિચાર, બધું છોડી દીધું. ચલો એક ગુરુ અબ્જોપતિ શિષ્ય ની વાત કરી ને, યાદ કરે અબ્જોપતિ શિષ્ય ની વાત કરી. એક ગુરુ છે, એને ઘણા બધા શિષ્યો છે, એમાં ઘણા લખપતિઓ પણ છોડી છોડીને શિષ્ય બની ગયા છે, કરોડપતિ પણ બન્યા, પણ એમાં કોઈ અબ્જોપતિ નહોતો બન્યો એમનો શિષ્ય. એક અબ્જોપતિ હતો, એને ગુરુનો શિષ્ય હતો, અને ગુરુનો શિષ્ય બનવું હતું આગળ. એટલે ગુરુ પાસે આવે છે અને કહે છે કે મારે મને આપ શિષ્ય બનાવો. અને હું અબ્જોપતિ છું, મને તમારો શિષ્ય બનાવો. ગુરુ કહે છે તું બધું છોડીને આવ, ત્યાગ કરીને આવ, તો તું અહીંયા શિષ્ય બની શકે. ભલે જો બધું દાન કરી દે, અબજો રૂપિયા થી જે કઈ હોય બધું દાન કરી, છોડી છોડી ઘર બહાર બધું, ખાલી પહેરે કપડે ગુરુ પાસે આવી ગયો અને ગુરુ કીધું કે બધું છોડીને આવ્યો, હવે મને તમારો શિષ્ય બનાવ. ગુરુ કે તારું કામ નથી, હવે શું થાય વિચાર, નથી કે નથી ઘર બાર, ન કપડા લતા, ન ખાવાથી થઈ ગયું, એટલો ડિપ્રેસ થઈ ગયો વિચારો. તો જે પેલા બાગના બાંકડા ઉપર, બગીચાના બાંકડા ઉપર જઈને સુઈ ગયો. શું તો એટલે હું તો ક્યાંથી આવ્યો બાપડા, હવે શું કરવું, મારે બધું છોડીને આવ્યો છે. પછી એને આખી રાત વિચાર કરવા માંડ્યો કે ગુરુએ કેમ મને સ્વીકાર્યો, મેં બધું કીધું ગુરુએ કે તું છોડ, હું છોડીને આવ્યો, ગુરુ સ્વીકાર કેમ નથી કરતા. પછી એને જળતી
એક એક એને એવું થયું કે મેં છોડી તો ખરા, પણ હજી એ છોડ્યાનો જે ભાવ જે છે કે મેં આ ત્યાગ કર્યો, એ ભાવ તો ગયો નથી મારો. અને ગુરુ ઓળખી ગયા એનો જે ભાવ ગયો નથી. હજી એને એમ છે કે હું અબજોપતિ, હું અબજોપતિ, હું છોડીને આવે છું. સવારે ગયો ગુરુ પાસે, કીધું ગુરુદેવ મને મને સ્વીકાર કરો. ગુરુ જોવે છે ને મોઢા ઉપર, એની આંખોમાં જોવે છે, લાગે છે ને ગુરુ ગુરુ જ્ઞાની હતા, જાણી ગયા કે આને હવે ગયો છે, કે મો ભાવ ગયો, પછી એનું કમાડ્યું આવી ગયું, સ્વીકાર થઈ ગયો. તો આપણે અહીંયા એગોહમ નથી ને કોઈ નાહમ નથી કરતી, એવમ અધીન મનસો અધીન પડે, લાચારીથી નહીં, હું એકલો અમારું કોઈ નહીં, એવી લાચારી નથી, હું એકલો ખુમારી, એવી ખુમારી આપણામાં આવી ગઈ, મારું કોઈ નથી તો બસ, મારા અનંત ગુણો મારા છે, પરમાત્મા મારા છે, ગુરુ મારા છે, એવી ખુમારીથી કહેવાનું છે. એવમ અધીન મૂળ, અધીન અધીન થવાનું, અધીન થવું કુમારી, દીન એટલે ગરીબાઈ, લાચારી સાથે, ગરીબાઈ લાચારી, અધીન એટલે ખુમારી સાથે, પોતાના આત્માને શિખામણ આપે છે. શું કહે છે કે જો હવે હવે તારે કોઈની પંચાયત નથી, કોઈની ઝંઝટ નથી, કોઈની ઝંઝાળ નથી, કારણ કે તે બધું મૂકી છોડીને આવ્યો છે. તું હવે હવે સાચો નિવૃત્ત થઈ ગયો છે. નિવૃત્તિનો અર્થ ખબર છે, નિવૃત્તિનો ખર્ચ ખબર છે, નિવૃત્તિ એટલે તમે તમે શું માન શું શું અર્થ રિટાયર છે, નિવૃત્તિ એટલે રિટાયર, નિવૃત્તિ ક્ષેત્રે જવું એટલે રિટાયર થઈને જવું, જે કરતા હોય જે સંસ્થાને જે પ્રવૃત્તિ ધંધાપણે જે કરતા હો નોકરી ધંધો એ મુખ્યને જેવો એનું નામ નિવૃત્તિ. બરોબર, નિવૃત્તિનો અર્થ એટલો જ નથી, નિવૃત્તિ અર્થ છે કે પાછા ન જવું, એ અર્થ છે, સંસ્કારમાં પાછા ન જવું, જે કરતા હતા એનાથી પાછા વળવું. એટલે સંસ્કારથી નીકળ્યા ને હવે પાછા નથી જવું એનું નામ નિવૃત્તિ. આપણે અનિવૃત્તિકરણમાં હવા મૂક્યો છે, પાછા નહીં ફરે, નિવૃત્તિ એટલે પાછા ફરવું, નિવૃત્તિ એટલે પાછા ફરવું સંસ્થાના કાર્યમાંથી, સંસ્થાના કાર્યમાંથી પાછા ફરવું, અને જ્યાં આત્મામાં ગયા તમારો ઉપયોગ નહીં ત્યાંથી પાછા ફરવા પડે, એને અનિવૃત્તિ કહેવાય, એ અનિવૃત્તિકરણ છે. નવું ગુણસાન એટલે હવે જે હું કરું છું એમાંથી હવે પાછી પાણી નહીં કરું, અને જે કરું છું એમાંથી પાછો કરું છું. અબજો પોતાનો દાખલો સારો છે, આચાર્ય ભગવાન કહેતા હોય છે કે ત્યાગ બધા કરે છે, બધા એટલે ઘરના ત્યાગનો ત્યાગ કોઈ નથી કરતો, ઓછા કરે એ ત્યાગનો ત્યાગ કર્યો, કે મેં ત્યાગ કર્યો છે એવો જે ભાવ હતો એનો ત્યાગ કર્યો, એટલે એને ત્યાં ત્યાગને અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય કહેવાય, જ્ઞાનીઓ એને અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય કહે છે, ત્યાગને કેવી વ્યાખ્યા કરી. તો કે અહીંયા ખુમારીથી કહે છે હવે મને કોઈની પરવા નથી, ખુમારી બોલો કેમ નથી પડવા કોઈની, કેમ નથી ખુમારી આવી ગઈ, હું સ્વતંત્ર થઈ ગયો, હવે મારી કોઈ પરતંત્રતા નથી, કોઈના પરાધીન નથી, હવે હું સ્વતંત્ર છું, સ્વાધીન છું, અને મેં કોનું શરણ સ્વીકાર્યું છે, જે જગતની અંદર જે લોકની જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે, મંગળકારી છે, એનું શરણ મેં સ્વીકાર્યું છે. મને મને શું ચિંતા હોય, મને શું ડર હોય, મને શું ભય હોય, મારે શેની ચિંતા કરવાની એ ભાવ છે. હું એકલો છું, મારો કોઈ નથી, હું અન્ય કોઈનો પણ નથી, એ પ્રમાણે અગ્લાન ચિત્ત વાળો
એટલે સાવધાન થઈને ખુમારીથી કહે છે, આત્માને શિખામણ આપે છે. સર વાંચ્યું નથી, આત્માને શિખામણ આપે છે. અજ્ઞાન એટલે અધીન, એટલે કે લાચારી વગર, ફળ લાચારી નહીં, ખુમારી ખુમારી. પોતે પોતાને એવું શિખામણ આપે છે કે તું તું હવે કેવો, જેને આવા સમર્થ સાહેબ સમર્થ તું ધણી, એમ કે છે આનંદ વાળા સાહેબ. પણ એમાં આ બે વસ્તુ સમજવાની કે મારામાં પણ એવી એક તાકાત પડી છે, મારામાં પણ અનંત ગુણો પડ્યા છે, હું પણ સિદ્ધ સ્વરૂપ છું, હું પણ એવો શાશ્વત અવિનાશી એવો ચૈતન્ય ધન આનંદ ઘન એવો આત્મા છું, અને પરમાત્માને સદગુરુનું શરણ મેં સ્વીકાર્યું છે કે જેમણે મને આ માર્ગ બતાવ્યો અને જેમના થકી હું આ જાણી શક્યો કે હું આવો છું, માટે હવે મને લાચારી નથી થઈ ગયા. અત્યાર સુધી હું ભીખ માંગતો હતો. આપણે ભીખ જ માંગીએ છીએ, આપણે ભિખારી થઈને કરીએ છીએ, મને આ જોઈએ તે જોઈએ, કે આપણી ભીખ છે, માંગ છે આપણી. ભિખારી નથી આપણે, મારી પાસે સર્વ સંપત્તિ, સર્વ સંપદા, અનંત ગુણો ભંડારું છું, અને આનંદનો ભંડાર, જે આનંદ અને જે મજા માટે આપણે વસ્તુઓને ભેગી કરીએ છીએ, તો વસ્તુ આપણે જોઈએ છે એ વસ્તુમાંથી તો મને મળ્યું નહીં, કાંઈ કેમ ના મળ્યું, એ વસ્તુમાં છે જ નહીં. જે વસ્તુ એ વસ્તુની અંદર એ વસ્તુ જ ના હોય જો, તો પછી આપણે મળે કેમ. એમાં માટે હું હવે મારા પોતાના આત્મામાં રહેલા અનંત ગુણોને પ્રગટ કરવા માટે, જેમણે એવા પ્રગટ કર્યા છે એવા અહીર પરમાત્મા સિદ્ધ પરમાત્મા રહે ગુરુ મહાન ભગવંતોને શરણ સ્વીકારું છું. માટે હવે મને લાચારી હતી, હું હવે જગતમાં હું ભીખ મળશે માનું. પછી બીજી ગાથામાં કહે છે, એગો મે સાસવ અપ્પા, મારો ક્યારે પણ નાશ નથી, હું શાશ્વત છું. નાણ દર્શન સંજુ તમારા અનંત ગુણોમાં જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત એવા અનંત ગુણો ભંડાર છું. તે સામે બાહિરા ભાવ, બાકીના બીજા બધા બહારના જે ભાવો જે છે એને એ કેવા છે, માત્ર સંયોગિક છે, સંયોગથી મળ્યા છે, માટે એનો વિયોગ થવાનો છે, એની મને ચિંતા પણ નથી. કેમ નથી ચિંતા, કે પછી આગળ જતા નથી. શાશ્વતો એટલે સદાકાળ નિત્ય રહેનાર અને જ્ઞાન દર્શન યુક્ત એક મારો આત્મા છે, બાકીના સંયોગ લક્ષણ વાળા સર્વ ભાવો મારાથી બાહ્ય છે, અર્થાત મારાથી જુદા છે. બધા સંસારના સંબંધો આવી ગયા, સંસારના સંબંધો પણ આવી ગયા, સંસાર પ્રત્યેના જે ભાવો કર્યા છે એ પણ આવી ગયા, એ બધી જ વસ્તુ જે બહાર છે, પોતાના જ્ઞાન દર્શન અને અનંત ગુણો સિવાયની જે કઈ વસ્તુ જે છે એ બધી બહારની છે, એ બધા સંયોગિક છે, સંયોગિક છે, માટે એનો વિયોગ પણ નિશ્ચિત છે. તો મારે હવે વિયોગની અંદર પણ કોઈ જાતની ભય નથી બને, મારા ગુણો મારા પાસે કોઈ લઈ જવાનું નથી, મારા ગુણો જે છે એ મારા મારા સાથે જ રહેવાના છે હંમેશા, તો જ એ મારા કહેવાય, એ તો મારા કહેવાય. સંયોગિક જે લક્ષણો વાળા જે બહારના ભાવો જે છે એનાથી પોતાની જાતે ભેદ જ્ઞાન. પહેલી ગાથામાં દ્રવ્યથી ભેદ જ્ઞાન થયું, પહેલી ગાથામાં
આત્માના ભાવથી ભેદના ભાગ લે. હવે શા માટે આ તો કે છે કે સંજોગ મૂળા જીવેર પત્તા દુઃખ પરંપરા, સંયોગો માત્ર દુઃખની પરંપરા સર્જનારા છે. કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટેની ચિંતા, પ્રાપ્ત કરવા પછી એટલે પહેલા તો ઈચ્છા થાય, ઈચ્છા પછી એની પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ પછી એની પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ પછી એની તૃપ્તિ થાય. આ ક્રમ થયો, પહેલા ઈચ્છા થઈ, પછી ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ પ્રમાણે પછી એની પ્રાપ્તિ કરી, પ્રાપ્તિ કર્યા પછી એની તૃપ્તિ થઈ. જેવી તૃપ્તિ થઈ એક વસ્તુની બીજી ઈચ્છા જાગી, વળી પાછીની ઘટમાળ ચાલુ થઈ ગઈ. ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, તૃપ્તિ, એક સર્કલ પૂરું થયું, બીજું સર્કલ શરૂ થયું બીજી ઈચ્છાનું. ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, તૃપ્તિ, ભૌતિક પદાર્થોમાં આ જ સર્કલ, આ જ ઘટમાળ રહેવાની. ખરું? તો ક્યારેય પણ તમને એની સંપૂર્ણપણે તૃપ્તિ થવાની નહીં. ક્યારે પણ તમે એમ નહી કહો કે મારી પાસે હવે મારે કંઈ જોતું નથી, પ્રાપ્તિ ના થાય તો પણ ઈચ્છા તો ચાલુ નહીં ને. જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એની પ્રવૃત્તિ રહેવાની, ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ રહેવાની. અને પ્રવૃત્તિ કર્યા જ કરો, તમે કર્યા જ કરો. એક ધંધામાં ફેર ગયા તો બીજો ધંધો, એક નોકરીમાં તમે પાણી પણ મળ્યું તો બીજું રેઝ્યુમે મોકલો, એ ચાલુ જ રહેવાની તમારી ઈચ્છા. શું છે? નોકરી, ધંધો, જે કે તમે પૈસા, ધંધો, સંપત્તિ, કુટુંબ, પરિવાર, આ જે તે ઈચ્છા તમારી, એ ઈચ્છામાંથી જ પ્રવૃત્તિ થાય છે. અને પછી પ્રવૃત્તિમાંથી જો પ્રાપ્તિ થઈ તો તૃપ્તિ. પણ એ તૃપ્તિ થતાની સાથે એ ક્ષણિક છે, કારણ કે જે વસ્તુની પ્રાપ્તિ કરી પોતે ક્ષણિક છે. માટે જે પૂજન માટે જ છે બધાને, કારણ કે બીજી વસ્તુ તો ક્યાંય મળતી નથી. જે વસ્તુ આપણી શાશ્વત છે એ તો બીજે ક્યાંય મળે નહીં, એ તો પોતાના આત્મામાં પડી. તો જે વસ્તુની ઈચ્છા કરી છે તો પૂજગળ છે માત્ર, અને એના માટે આપણે બહારનો પ્રયત્ન છે. અને પૂજગળ પોતે અશાશ્વત છે, વિનાશી છે, એટલે એની તૃપ્તિ ક્ષણિક છે. કારણ જે વસ્તુ, જે પદાર્થ જ પોતે ક્ષણિક હોય તો એની ભોગવટો પણ ક્ષણિક હોય. તો ક્ષણિક તૃપ્તિ પછી પૂરું થઈ ગયું એટલે બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ, એ ઈચ્છાની પ્રવૃત્તિ કરી, ઈચ્છા મુજબ વળી પાછી એની ઘટમાં ચાલુ છે. તો આનો અંત નથી આવતો. એટલે એમ કે છે કે સંયોગ મૂળા જીવેણ, આ બધા સંયોગથી મળતા જે જે વસ્તુ હોય છે, જે બહારથી આપણે મેળવીએ છીએ, એ બધી જ વસ્તુઓ કેવી છે? દુઃખની પરંપરા સર્જે છે. તમહા સંજોગ સંબંધન, તે માટે આ બધા સંજોગો શું કરું છું? આ સંયોગિક સંબંધોને સર્વમ સિદ્ધિ સર્વે કેવી હે એટલે મન સંકાયાથી દોષી લાવું છું, ત્યાગ કરું છું. હવે ત્યાગ તો કર્યો, પછી ત્યાગ કરીને પછી ધ્યાન તો કરવું પડે. એટલું ત્યાગ કરીને બેસી ના ચાલે. હવે 5 મિનિટની બ્રેક લેવું છે. બાપુજી લેવું છે ને પગ, બાપુજી પગ પડ લેવો, એકાદ પગ લેવા નાનું પગ. કાલે તમે મને કહેતા ને પગ લેવાનું, લેવાનું આપણે સમય શું કહો. Thank you.
આપણા જીવનને કઈ બનાવવું ભક્ત પ્રભુ પાસે માનવું બને. પ્રભુ માય દેખુયા સર્વ સંસાર જીવન પ્રભુ જેવું બનાવજો. પ્રભુ માય દેખુયા સર્વ સંસાર છોડી ને બેઠા હવે ગ્રહણ કરવાનું છે. શું ગ્રહણ કરવાનું? હમણાં આ પદમાં જેમ આવ્યું ને અરિહંતો મહદેવ જાવત જીવસ સહાણો ગુરુણ જેણ પડત્તમ તત્તમ ઇય સંમત્તમ મય ગ્રહી. શું ગ્રહણ કરું છું? પરમાત્માને, ગુરુને અને પછી સદેવ, સદગુરુ અને સદ્ધર્મરૂપી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધારૂપી સમ્યત્વને હું ગ્રહણ કરું છું. છોડીને બેઠા પછી કંઈ ગ્રહણ કરવું પડે? આગળ ઉપર શું કીધું કે સંયોગ, ધન, કુટુંબ આદિ છે મૂળ કારણ જેનું એવી દુઃખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે. દુઃખની પરંપરા, શ્રેણી એટલે પરંપરા. કયા કારણથી પ્રાપ્ત કરી છે? આવા બધા સંયોગી સંબંધો. તે માટે સર્વ સંયોગનો સંબંધ મેં ત્રિવિધે એટલે કે મન, વચન, કાયાએ ઓસરાવ્યા છે. બધાને છોડી નથી દેવાનું. કુટુંબ પરિવાર જે કંઈ હોય છોડી નથી દેવાનો, એ વાત નથી. પણ અહીંયા એમના પ્રત્યેનો જે મમત્વ ભાવ છે એ છોડવાનો. કારણ કે એ તો મૂળમાંથી આપણે એમને ગ્રહણ કર્યા જ નથી. કુટુંબ પરિવાર કે ધન સંપત્તિને આપણે ગ્રહણ કર્યા જ નથી એટલે આપણે એને છોડી શકીએ જ નહીં. જે વસ્તુ ગ્રહણ કરી હોય એને આપણે છોડી શકીએ, જે વસ્તુ આપણે ગ્રહણ ન જ કરી હોય એને તમે છોડી કેમ શકો? આ રૂમાલ મેં ગ્રહણ કર્યો, પકડ્યો હોય તો એને આમ છોડી શકું, પણ મેં એને પકડ્યો જ ના હોય તો એને છોડી કેમ શકું? એવી રીતે કુટુંબ પરિવારને આપણે ગ્રહણ કરી શકતા જ નથી અને ગ્રહણ નથી કરી શકતા માટે એને છોડવાનો કોઈ સવાલ પેદા થતો નથી. તો શું 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 ગ્રહણ કર્યું છે, શું પકડ્યું છે? તો એમાં આપણો જે મમત્વ ભાવ છે, આપણે માત્ર ભાવના કરતા છીએ. આપણે જે એમાં ભાવ કર્યો છે, મમત્વ ભાવ કર્યો છે, એ ભાવ જો પકડ્યો આપણે તો એને આપણે છોડવાનો છે. અને પછી ગ્રહણ શું કરવાનું છે? પાછો ભાવ. કયો ભાવ? તો કે અરિહંત મારા દેવ. પછી સુસાધુઓ મારા ગુરુ અને વિકરાળ દેવે પ્રવૃત્તિ તત્વ મને માન્ય છે એ ભાવ એને હું ગ્રહણ કરું છું, એ મારું સમ્યક્ત્વ છે. તો મિથ્યાત્વનો ત્યાગ કરું છું. મિથ્યાત્વ ક્યાં આવ્યું? જ્યારે આપણે કુટુંબ પરિવાર કે ધન સંપત્તિને મારા માન્યા એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો ત્યાગ કર્યો તો સમ્યક્ત્વરૂપી જે ગ્રહણ કરવું છે આપણે એમાં શું આવે? તો કે અરિહંત પરમાત્મા, ગુરુ મહારાજ અને કેવળ પ્રકૃતિ ધર્મ, આ ત્રણ તત્વોનો જે શ્રદ્ધા છે મારી એ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય. એ સમ્યક્ત્વને હું ગ્રહણ કરું. તો જ્યાવત જીવ સુધી અરિહંત મારા દેવ છે, હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ ભાવની અંદર અને ભાવો ભાવ આપણને
એ મળે. આપણે ક્યાં માંગીએ છીએ? મુખ્ય બે સૂત્ર ને આપણે માંગીએ છીએ. એક એક ઓષધહરમાં માંગીએ છીએ. હવે એ સંતો મહારાજ બધી વર્ણ કરીને તા દેવ દિજ ગોહિમ ભરે ભરે હે પ્રભુ પ્રાર્થના ભગવાન ઉપલક્ષ બધા કે તમે મને ભવો ભાવ એમાં એક આપણે ટ્રીક છે. આપણે જયારે એમાં કેવી ટ્રીક છે જ્ઞાની કે જયારે આપણે એમ કહીએ કે ભવો ભાવ મને આ મળજો એટલે પહેલા તો જેને મળી શકો માંગી લેજો. એ સંતો મહાયસ ભક્તિ ભરે નિભરે રહીએ તા દેવ દિજ ગોહિમ બીજું માગ્યું બોધી 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 છે સંગની પંચમી સિવાય બોધીની પ્રાપ્તિ કોઈ નથી. નવાણ ટકા બોધી બીજની પ્રાપ્તિ મનુષ્ય નહીં હોય મનુષ્ય ભગવાન એવું થાય ચારે ગતિમાં થાય બોધી બીજની પ્રાપ્તિ પણ મુખ્યત્વે 99% તમે જોયો તો એ મનુષ્ય બુદ્ધિમાં થાય. તો પહેલા જેના બોધીની વાત કરી તેમાં મનુષ્ય બુદ્ધિ માગી લીધી અને પછી ભવે ભવે પાસ છે પ્રભુ માગી લીધું. આપણે તો મનુષ્ય ગતિમાં અત્યારે રખડીએ છીએ તો આપણા માટે તે માંગવાનું રહ્યું વાત થતી નહીં મરદેવા માટે પરમાત્મામાં એવા પણ જીવો છે કે જેમણે સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયેલા એવા એવા જીવો છે કે જેમણે બીજા આપણે ભાવો કર્યા નથી એકંદરવાદ નહીં મનુષ્ય છે મનુષ્ય છે સિદ્ધાંત મોક્ષ થયેલ છે મરદેવા માતાનો અપવાદ છે પણ એ અપવાદ છે ઉત્તર માન નથી. એનું ભવિષ્ય જીવ પણ આપણે એ ના લઈ શકીએ. આપણે તો ઉત્સર્ગ માર્ગ જ લેવો જોઈએ અપવાદ માર્ગમાં આપણે ના પડાય. જે રાજમાર્ગ છે એ જ લેવા સાથે રાજમાર્ગમાં કે તું સાધના કર આત્મ સાધના કર અને આત્માને પામ પણ કરતા કરતા વચ્ચે લોટરી લાગે તો ભરી શકે પણ એ આપણું લક્ષ્ય ના હોવું જોઈએ. એમ કરતા કરતા કારણ કે મળવાનું તો છે કાળ લગતી પ્રમાણે બરોબર પણ કાળ લગતીની આપણને ખબર નથી. કાળલબ્ધિ ની આપણને કોઈ ખબર જ્ઞાન નથી આપ્યું કે ભવિષ્યતાનું આપણને જ્ઞાન નથી કાળનું પણ આપણને જ્ઞાન નથી સ્વભાવનું પણ આપણને જ્ઞાન નથી. આપણે તો અનુમાન થઈ જશે કેમ ભવિષ્ય છે ભવિષ્ય છે આપણે કારણ કે એ પ્રકારે શાસ્ત્રમાં જઈને પ્રમાણ આપ્યું છે શાસ્ત્ર કે આજે ભવિષ્ય કે ભવ્ય એને પ્રમાણ આપ્યું છે એ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. બાકી તો આપણે સ્વભાવને આપણે ખબર ના હોય અને આપણું પ્રારંભ એ આપણે ખબર છે તો ખબર શું છે ખબર છે કુશળ આપણને આપણા પુરુષાર્થ ને ખબર નથી પુરુષાર્થમાં શું કરવાનું સાચું પૂછો તો પુરુષાર્થમાં શું કરવાનું થોડા વખત પહેલા એનો વિચાર કર્યો પુરુષાર્થમાં શું કરવાનું શું
અમારા ભાઈ થી દુકાળમાં થશે ને સોમાં વર્ષ એટલું પર્સન કે એ પુરસાદ ને બરોબર છે. પુરસાદ પુરસાદ શું કરવાનો આપણે તો કે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે છે પ્રાણી ગયા આત્મા વિનિવાસ એ પુરસાદ છે. ઘણી બધી રીતે પુરુષાર્થને એ રીતે વર્ણન કરે છે શાસ્ત્રમાં, જ્ઞાનીઓ ઘણી રીતે વર્ણન કરે છે. પણ ખરો પુરુષાર્થ જે છે એ તો એ છે કે જે ઘડીએ તમે એમ વિચાર્યું ને કે આ પરમાત્મા છે, આ ગુરુ છે, આ ધર્મ છે અને આ હું શુદ્ધાત્મા છું, તમારો પુરુષાર્થ ત્યાં પૂરો થઈ ગયો. એ જે સ્વીકાર છે સ્વીકારનો જ પુરુષાર્થ છે. વિચાર આ એ છે અહમ તો મમ મહાદેવ એ આપણો પુરસાદ છે. જે ઘડીએ તમે અરિયંત પરમાત્માને સ્વીકાર્યા, ગુરુ ભગવંતોને સ્વીકાર્યા, ધર્મને સ્વીકાર્યો અને પોતાના શુદ્ધાત્માને સ્વીકાર્યો ત્યાં તમારો પુરસાદ ત્યાં પૂરો. પછી હોવું પ્રઢાડ બનાવો તો કરવું નિષ્ક્રિય હોય જશે. હોવું પ્રઢાડ બનાવો ડીપ તમારું અસ્તિત્વ, તમારું હોવા પણ એને તમે ગાઢ બનાવો, પ્રગાઢ બનાવો છે, ઊંડું બનાવો, પછી તમારે કરવા પણ કંઈ નાખે, કરવું નિષ્ક્રિય હોય છે. પુરુષાર્થ શું થયો? કંઈક કરવું એ પુરુષાર્થ નથી, ન કરવું એ પુરુષાર્થ છે. કઈ પણ ન કરવું અને જેમ થાય છે તેમ જોયા કરવું. પરની અંદર થતી જે કઈ પરિવર્તન, એ પરિવર્તનને માત્ર જોયા કરો એ મોટો પુરુષાર્થ છે. માત્ર તમે એને જોયા કરો, પરમાત્મા પરિવર્તનની અંદર કોઈ દખલ ના કરો, તમે જેમ છે તેમ જોયા કરો. એવું જો બને એ તમારો મોટો પુરસાદી પીતો હતો ને આરામ ખુશી બેઠા બેઠા બીડી પીતો હતા ભાઈ, અને કૃપાળુ બેઠા હતા એને પૂછ્યું કે હે સાહેબ મોક્ષ કેવી રીતે જવાય? જેમ બેઠો છે એમ બેસી રહે અને આ ચડ્યા વગર પોતાનો મોક્ષ બળાપી બેઠું બીડી શીખી દીધે પગમાં પડી ગયું ભૂલ થઈ ગયું. આવું છે આવું ગામ જ છે. વાહ એમને બેસી રહી કાંઈ પણ હલ્યા ચડ્યા વગર બેસી રહ્યું સારો મોક્ષ. એમ કાંઈ પણ તમારે કરવાનું નથી, કે તમારું પૂછતા છે હોવું તમારું અસ્તિત્વ એને ડીપ 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 બનાવો, ગાઢ બનાવો, પ્રગાઢ બનાવો, પ્રકૃષ્ટ. એ તો આપણે અશુભથી બચવા માટે કરીએ છીએ. ક્રિયાકાંતિ મોક્ષ નથી, હું માત્ર અશુભથી બચીએ છીએ, આપણે પાપથી બચવાનું છે. આપણે ત્યાં શિબિરમાં બેઠા, સધ્યામાં બેઠા, સત્સંગ કર્યો છે. આ સત્સંગની અંદર માત્ર આપણે અશુભથી બચીએ છીએ. સામાયિક કરવા બેઠા પ્રતિક્રમણ કર્યું કે જેમાં પૂજા કરી, ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો કે કોઈ પણ દાન કર્યું, શિરપાળ કર્યું, આ બધી વસ્તુ આપણને અશુભથી બચાવે છે. 18 પાપ સંસ્કારથી બચવાનો એક માર્ગ છે, નહીં તો 18 પાપ સંસ્કારમાં તો પાપ કરીને કોઈ મોક્ષે જઈ ના શકે. પાપ કરતા કરતા કોઈ મોક્ષે ન જાય, પુણ્ય કરતા કરતા પણ કોઈ મોક્ષે ન જાય ના. પાપ કરતા કરતા મોક્ષે જાય જ નહીં, પુણ્ય કરતા કરતા પણ મોક્ષે જાય નહીં. પણ મોક્ષનો માર્ગ મેળવવો હોય અને મોક્ષને માટે પાત્રતા કરવી હોય, પ્રાપ્ત કરવી હોય, તો તમારે પાપથી બચવું પડે, પાપ ભીરું થવું પડે અને પાપથી છૂટવા માટે ભગવાને તમને અનુષ્ઠાન બતાવે.
એટલું એની હવે એ અનુષ્ઠાન કરતી વખતે, ધર્મની ક્રિયા કરતી વખતે જો તમારું લક્ષ્ય તમારી શુદ્ધિનું રહ્યું તો તમને કાર્યકારી બને, તો તમને મોક્ષ અપાવે. મોક્ષ શું અપાવે છે? મોક્ષ મોક્ષ થાય છે અથવા તો આપણને આત્મજ્ઞાન કેવી રીતે થાય છે વિચારો. મોક્ષ કેવી રીતે થાય? ક્રિયા કરતા કરતા મોક્ષ ન થાય. મોક્ષ કહો નિજ શુદ્ધતા, તમારી શુદ્ધિ જે કેટલી થઈ એટલો તમારો મોક્ષ નજીક. જો તમારામાં કશાયો વિષયોને દુર્ધારો પડ્યા હોય, રાગદ્વેષના પરિણામ પડ્યા હોય, અજ્ઞાન પડ્યું હોય, ગમે તેટલી ક્રિયા કરો, હેમચંદ્રાચાર્ય વ્યક્તિ છે કે 1,00,000 વર્ષ સુધી ઊંધે માથે લટકીને તપ કરે જીવ તો એનું કલ્યાણ નથી. આ મહાપુરુષો આ પ્રમાણે વાત કરે તો કે કલ્યાણ તો ઇકો વિને મુકાળો જીને વચ્ચે માણસ સંસાર સાગર અવતારી ધર્મ નારી મળે. એક જ નમસ્કાર મંત્ર ભગવાનને કર્યો હોય ખરા ભાવથી તો મોક્ષ. એમાં કયું તપ આવ્યું? કયો મને કોઈ તપ ના આવ્યું, કોઈ અનુષ્ઠાન ના આવ્યું, કઈ ના આવ્યું. એકમાત્ર મને સમજ આ સમજવું. આ બંને વસ્તુ હેમચંદ્રાચાર્ય કહી છે. આ પણ એમણે કહ્યું છે ને આ પણ આ શ્લોક પણ એમનો છે. બંને તમે સિદ્ધાંત ઉદાહરણ બોલો ને એ શ્લોક હેમચંદ્રાચાર્ય. હા, અને આ પણ વાત એમને જ કરી છે કે 1,00,000 વર્ષ સુધી ઊંધે માથે લખીને જીવ કરે તપ તો પણ એનો મોક્ષ નથી. આત્મજ્ઞાન વગર તો આત્મજ્ઞાન મેળવવા માટે આ એનો યાવત જીવમાં તો બે રત્ન સીધા તમે વ્યક્તિ તો ભરો ભરો સાત જેમ સમજી શકો. જય વિરાજ, જય વિરાજ સૂત્ર છે ને એમાં આવે છે. જય વિરાજ શું આવે છે? ક્યાં ભાવ ભાવ તમે ચરણ સુખ કહો કમ કહો સમાજ વર્ણ બોરી લાભો કહો આવી ને સમાજ વર્ણ દુઃખ કહો કમ કહો દુઃખનો ક્ષય કરે કર્મનો ક્ષય કરે એવું સમાધિ મરણ. એક વખતનું સમાધિ મરણ થયું તો અનંત કાળના અસમાધિ મરણ ને જાણે છે. એક વખત સમાધિ મરણ જોઈએ છે. સમાધિ મરણની આ ટ્રેનિંગ છે, આ સમાધિ મરણની અભ્યાસ છે. સમાધિ મરણ માટે જે ત્રણ મનોરથમાં એક આપણું છેલ્લું મનોરથ છે એ આપણે સમાધિ મરણ સમય તો વગર ના થઈ શકે. પણ સમાધિ મરણ એટલે દ્રવ્યથી અથવા ઉપચારથી સમાધિ મરણ તમે એક એક વખત સમાધિ મરણ થાય તો તમને સમય ગમી શકે. પણ સમય વગર એટલે ભેદ જ્ઞાન વગરનું જે સમાધિ મરણ છે એ ખરેખર સમાધિ મરણ નથી, પણ ઉપચારથી એને સમાધિ મરણ કહી શકો. કે જેની અંદર સંકેત સાથે મરણ જે હોય એ સમાધિ મરણ છે. સમાધિ ઉપચાર થઈ જાય છે સમાધિ મરણ. એટલે તમે ક્ષમતામાં રહ્યો તમે એ વખતે મરણ વખતે તમારી ક્ષમતા શકે તમે ભગવાન ગુરુ ધર્મમાં પોતાના આત્મામાં એ શ્રદ્ધા રહે અને તમારો દેહ છૂટી જાય તો એને ઉપચારથી સમાધિ મરણ થઈ જાય. પણ એ ખરું સમાધિ મરણ તો જયારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય પછી તો વેદ જ્ઞાન થયા પછી છે. પણ છતાં આપણને આપણે તો જે પણ કોઈ રીતે સમિત્વની નજીક જઈ અને સમિત્વની પ્રાપ્તિ કરી શકીએ તો બધા ઉપાય પણ એમાં હોય છે. ગુરુ એટલે એને વ્યવહાર સમાધિ મરણ છે. બેનો પ્રશ્ન એવો છે કે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા જે છે એ સંકેત છે, એ વ્યવહારથી સંકેત છે. અને વ્યવહાર સંકેત છે એના કારણે જયારે એવી શ્રદ્ધાપૂર્વકનું મરણ થાય ત્યારે એ મરણ પણ વ્યવહારથી સમાધિ મરણ કહેવાય. કોઈ માણસનું મરણ થાય સમાધિ મરણ થાય આપણે જાણી કેવી રીતે શકાય ને? આપણે ના જાણી શકીએ. પોતાને ક્યારેક ખ્યાલ આવે પણ આપણે ના ખબર પડે. જ્ઞાની જાણી શકીએ તો પ્રમત માં જાણી શકીએ. શાંતિપૂર્વક
शांति पूर्वक नहीं दिए छूटो के एनो भाव शू है जो देव गुरु धर्म अंदर अड़क श्रद्धा रही हो અને એ વખતે એ જે ત્યાં કરે તો ઉપચારથી અથવા તો વ્યવહારથી એ સમાધિ મળે એવું સમાધિ મળે પણ સમજવાની નજીક થઈ જાય છે કારણ કે ક્ષમતા છે એ ક્ષમતાને પ્રગટ કરી હોય એ ભલે કહેવાય ક્ષમતા પ્રગટ કરી હોય કે બીજી કોઈ રીતે પણ કરી હોય શ્રદ્ધાની કરી હોય પણ એ ક્ષમતાને પ્રગટ તો કરી એ ક્ષમતાને પ્રગટ કરી માટે એ ક્રમે કરીને અથવા તો પરંપરાએ ક્ષમતા પ્રગટ કરી એનો શ્રદ્ધા આવી તો માટે વ્યવહાર સમજશે વ્યવહારથી એને સમજશે એટલા માટે કીધું કે એને ક્ષમતા શા માટે પ્રગટ કરી અમારું કઈ બીજું કે ચાલવાનું તે માટે ક્ષમતા રાખો એમ નથી એ હોતું નથી હવે મારું કઈ હવે અમારે વળવાનું નથી માટે શાંતિથી પડાય ગયો એમ નથી પણ મને પરમાત્માની વાણીથી ગુરુના બોધથી એમ સમજાવ્યું છે કે મારે ક્ષમતા રાખવાની આ દેહ મારો નથી આ દેહને છોડી અને મારે હવે જવાનું છે તો શાંતિપૂર્વક એવી જે ક્ષમતા અંદરથી આવે એ શ્રદ્ધાપૂર્વક સમજાય તો એ આપણે સમજવાની નજીક જોઈએ એ વખતે કદાચ ભેદમાં થાય પણ બની પણ શકે કોઈને શરીરમાં વેદના ઉત્પન્ન થાય ને તો તે વખતે પણ એને વેદના થઈ શકે એ કારણ બને છે વેદનાને સમિતના નિમિત્ત રૂપ કારણ બને છે વેદનાની અંદર એ જયારે એમ વિચાર્યા કરે ને કે પ્રભુનો બોધ શું છે આમાં ગુરુનો બોધ શું છે પ્રભુના પ્રભુ શું કહે છે આમાં તો કે આ તું નથી અને આ વેદના જે અનુભવમાં આવે છે એ વેદના તો શરીરમાં થઈ છે પણ એ શરીર અને વેદનાને તું વેદનાને જાણનાર છે એ વેદના શરીરમાં છે એ શરીરથી તું અલગ છે એવું જયારે આમ મનને ઘૂંટાયા કરે ત્યારે એક પળ એવી આવે કે ત્યારે એને પોતાના શરીરથી એ અલગ એને બહારથી પૂછે છે એ વેદના છે તો એ બની શકે એવું અને એ નિશ્ચય સંબંધ તો એ વખતે જે સંતા ગુણ એ વખતે પ્રગટ થાય છે એ સમિતનો સમિત આધાર છે આપણે આમાંથી અભ્યાસથી આ વસ્તુ લઈ આવવાની છે અભ્યાસથી શું લઈ આવવાનું છે કે આપણો સંતા ગુણ આપણે પ્રગટ કરવાનો એ ગુણ પ્રગટ કરવા માટે આપણને પરમાત્માની વાણીનો આશ્રય કરવાનો છે ગુરુના બોધનો આશ્રય કરવાનો છે અને તત્વનો આશ્રય કરવાનો છે આપણી દ્રષ્ટિ તાત્વિક બનવી જોઈએ તાત્વિક તો હોય આપણી દ્રષ્ટિ પણ સાત્વિકમાંથી આપણી તાત્વિકતામાં જવાનું છે તો તત્વ દ્રષ્ટિ જયારે આપણામાં આવે ત્યારે આ બધી વસ્તુ આપણે કરી શકીએ અથવા તો થઈ શકે નૌકા ગણી અને આપણે નમો સિદ્ધાયામ નમો વજ્રાયામ નમો લોયે સંવતામૂલમ હેતુ પંચમોકારો સર્વાવપનાશનો
સંધાર ભોજનમાં સમ્યક્ત્વને ગ્રહણ કર્યા પછી જગતના સર્વ જીવો પ્રત્યે જે આત્મતુલ્ય દ્રષ્ટિ આવે છે આપણામાં એનો અહીંયા કેવી રીતે અભિવ્યક્ત આપણે કરીએ. ખમીએ ખમાવીએ મય ખમીએ સર્વ જીવ નિકાય સિદ્ધ સાખ આલોયણ મુજ વૈર નાથ. સર્વ જીવ નિકાયોને ખમાવીને 84 લાખ યુનિમાં પરિભ્રમણ કરતા સર્વ જીવોને આપણે ખમાવીએ. અનાદિકાળમાં આપણે કયા જીવની ક્યારે વિરાધના કરી હોય, સાધના કરી હોય કે દુઃખ પહોંચાડે આપણે ખબર તો આ સૂત્રથી આપણે સર્વ જીવોને આપણે ખમાવીએ છીએ. કારણ કે આપણે અપરાધી છીએ, જવાબદારી સ્વીકારવાની છે, આપણે જવાબદારી સ્વીકારવાની છે તો હું અપરાધી છું. પ્રશ્ન એવો છે કે આપણે આ રીતે ખમાવીએ તો જેની આપણે વિરાધના કરી હોય અને જેને આપણે ખમાવતા હોય તો જેની વિરાધના કરવાથી જે કર્મબંધ થયો હોય એ દૂર થાય કે હળવો થાય કે કેમ, બરોબર? જેટલા જેટલા આપણા હૃદયના ભાવો નિર્મળ થતા જાય તેટલા તેટલા પ્રમાણમાં આપણા કર્મની નિર્જરા થાય છે. ઇવન એક એમ કહે છે, આપણે હમણાં ખોપડ વિચાર્યું કે એક નમસ્કાર મંત્ર ભગવાનને કહ્યો હોય ભાવ તો સર્વ કર્મ અનંતકાળના અનંત કર્મો ક્ષય થઈ અને મોક્ષ પર ન્યાપ આવે છે. તો એમાં શું આવ્યું? જે ભાવથી નમસ્કાર કર્યો એમાં શું આપણે શું કર્યું? શું ખરેખર શું કર્યું? આપણે આપણા અહમનું વિલીનીકરણ કર્યું. મુખ્યત્વે શું કર્યું આપણે? ત્યાં નમો બોલતાની સાથે જ આપણું અહમ જાય છે અને જેવું આપણું અહમ જોયું એટલે આપણી નિર્મળતા પ્રગટ થઈ અને આપણા આત્માની શુદ્ધિ એ નિર્મળતાને કારણે થાય છે, આપણા ભાવને કારણે થાય છે. જ્યારે આપણને આવો ખમાવવાનો ભાવ આવે ત્યારે પહેલું શું કર્યું કામ? કે હું અપરાધી છું, મેં તારો અપરાધ કર્યો છે, મેં જે જીવોનો અપરાધ કર્યો છે એ સર્વ જીવો મને ક્ષમા આપે અને એમની ક્ષમા આપણે માંગીએ છીએ. તો આપણા ભાવ એ શુદ્ધિ ખમાવું એટલે ક્ષમાવું એટલે કે હું ક્ષમા માંગુ છું. એટલે ખમાવવું એટલે ક્ષમા માંગવી અને હું ખમું છું એટલે ક્ષમા આપું છું. એટલે બે વસ્તુ છે. ખમીએ ખમાવીએ મય ખમીએ, સર્વ જીવને કારણે ખમાવીને અને ખામીને મારા વિશે અપરાધ ખમો એટલે મારા કોઈ બધા આ એક જ વસ્તુ મારે હું તમને ખમાવું છું. એટલે શું કે તમારાથી કોઈ પણ પ્રકારે કોઈ પણ અપરાધ થયો હોય એને હું ગણકારતો નથી, હું એને હું સ્વીકારતો જ નથી. એવો ભાવ છે એની અંદર. સમજાય છે શું કહું છું? આપણે કોઈનો પણ અપરાધ સ્વીકારતા જ નથી. કોઈએ આપણા ઉપર અપરાધ કર્યો છે, આપણા આપણા ઉપર કોઈ પ્રકારે કોઈ વિરાધના કરી છે, આપણી કોઈ આપણને કોઈ દુઃખ પહોંચાડ્યું છે એવું આપણે સ્વીકારતા નથી. મૂળમાં એ છે કે જે મને પ્રાપ્ત થયું છે એ મારા પોતાના અપરાધ થઈ ગયું છે એ જવાબદારી આપણે સ્વીકારીએ છીએ. જ્યારે પણ આપણે એમ કહીએ કે તમે મને ખમાવો, હું તમને ખમાવું છું એમ આપણે કહીએ છીએ, હું તમને ક્ષમા આપું તો ક્ષમા આપીએ ત્યારે ક્યારે આપણે આપીએ કે આપણે કોઈને કોઈનો કોઈ આપણા ઉપર અપરાધ કર્યો છે એવું જયારે આપણે સ્વીકારીએ તો ક્ષમા આપવાની વાત છે. પણ એ ભાવ જ હું તમને ખમાવું છું, હું ક્ષમા માંગુ છું, બરાબર? હું ક્ષમા માંગુ, હું તમને ક્ષમા આપી ના શકું તો ક્ષમા આપવાની વાત આવે ત્યારે શું આવે કે મેં તમારો અપરાધ કર્યો હોય તો હું
તમને તમારી પાસે માફી માંગુ છું. એવી રીતે જયારે હું તમને માફી આપું એવો ભાવ આવે તો પહેલું શું કર્યું આપણે, કે એ જીવનું આપણે આપણા પર અપરાધ કરવું કરીએ, એને મારા પર મારો અપરાધ કર્યો છે. એ તો બધી જુદી વાત છે, પણ કોઈ અન્ય જીવે અપરાધ કર્યો છે મારા પ્રત્યે, પણ છતાં હું એને ક્ષમા આપું એ ભાવ આવે ને. હા, કરતું જ ભાવ છે, પણ એ સિવાય આ વસ્તુ સમજ મુખ્યત્વે આ સમજવાનું બહુ મોટું વાત છે, બહુ મોટી વાત છે કે તમે જો કોઈનો દોષ કે કોઈએ તમારા પ્રત્યે અપરાધ કર્યો છે એવું મૂળમાં જ સ્વીકારો નહીં, તમે મૂળમાં પાયામાં જ તમે લ્યો નહીં, તો તમારે એને ક્ષમા આપવાની જરૂર ખરી. તમે ક્યારે ક્ષમા આપો? તમે મારો મને કઈ દોષ કર્યો છે અથવા મને કઈ તમે એવું કર્યું છે કે જેથી કરીને મને તકલીફ થઈ, તો તમે શું કહો છો? તમે ભલે તકલીફ કરી પણ તે આ બધું કર્યું, આવા ધંધા કર્યા, તે અપરાધ કર્યો, તે ગુનો કર્યો મારો, પણ હું તેને ક્ષમાવું છું, હું તેને ક્ષમા આપું છું, હું તેને માફ કરું છું. ખ્યાલ આવી ગયો શું કહું? આપણો હોમ અને આપણી દોષ દ્રષ્ટિ બંને અંદર એમાં દેવ ભાઈ કહે છે પ્રમાણે શું થયું, એક તો જાણે એક તો હું ક્ષમા આપી શકું છું એવું અહમ આવ્યું ને, અને બીજું તમે મારો અપરાધ કર્યો છે ને એ તમે દોષિત, એ દોષ દ્રષ્ટિ આવી. એ તો સિદ્ધાંતની વાત આપણે બાજુ પર રાખીએ, આ તો એક વ્યવહારની વાત વિચારીએ આપણે, કે સાચે સાચ ખરેખર કોઈ આપણો કોઈ આપણને એવું કરી શકે ખરા? ત્યારે કોઈ નિમિત્ત બને છે આપણા કર્મના ઉદયને પ્રમાણે કરવા, આપણને જે કંઈ થતું હોય એમાં નિમિત્ત જરૂર હાજર હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં. હવે એ સિદ્ધાંત છે, એક દેવ બીજા દેવ નથી કરી ના શકે એ જુદી વાત છે, એમાં તો માત્ર દ્રવ્યની અંદર થતું પરિણમન, એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી ના શકે, પણ એમાં ઉત્પન્ન થયેલી પર્યાયની અંદર તો નિમિત્ત રૂપ બીજું દ્રવ્ય બની શકે છે. એઝ અ મેટર ઓફ ફેક્ટ પર્યાયની ઉત્પત્તિમાં નિમિત્ત વગર પર્યાય ઉત્પન્ન પણ થાય. આ લાઈફ બંધ થઈ ગઈ, બધાને હું દેખાવું છું, તમને હું દેખાવું છું ને તમે બધા મને દેખાવ છો, ત્યાં સુધી વાંધો નથી. સમજાય છે શું ક્ષમાની વાત? કે દ્રવ્યમાં ઉત્પન્ન થતી જે પર્યાય, એ પર્યાય નિમિત્ત વગર તો ઉત્પન્ન થતી નથી, બરોબર? સિદ્ધાંત છે, કોઈ પણ પર્યાય ઉત્પન્ન થાય એમાં નિમિત્ત વગર હાજર નથી, તો ભગવાન પર્યાય ઉત્પન્ન થાય છે નતું નિમિત્ત પારણાનો ભાવ નુકસાની ભાવ પણ પારણાનો ભાવ નિમિત્ત નીચું ન થાય. તો એ નિમિત્ત કઈ કરે નહીં, એ પર્યાયને ઉત્પન્ન થવામાં માત્ર નિમિત્ત રૂપ છે, પણ એ પર્યાયની અંદર જો તાકાત ન હોય એ રીતે પરિણમવાની તો નિમિત્ત કઈ નથી, નિમિત્ત કોઈ તાકાત નથી. બરોબર, આટલું. તો હવે મને કહો, તમે મને શું કર્યું કોણ? હવે બીજી રીતે પ્રશ્ન જ કરો ને, ચાલવા બદલ પીધી જેમ કેવું થાય કરી લેજો, જો ક્યાં સુધી ગયા
કહે છે કે થાય કરી લેજો. મારી સ્ત્રીને વોટ્સએપ દેખાડી દે, મારી તાકાત નથી. તમે શું કરી શકો સર? અને હું પણ શું કરી શકું કોઈને? કારણ જો મારા ઉદયની અંદર એ વસ્તુ ન હોય તો તમારી કે કોઈની પણ તાકાત નથી કે તમે કાંઈ પણ કરી શકો. મારા ઉદયમાં હોય તો મારો ઉદય શેના કારણે છે? મારા કર્મને કારણે. એ કર્મ કોણે? જૂના ભાવ. એક કર્મ કોણે કર્યા હતા? એ કર્મ કરતી વખતે ભાવ કોણે કર્યા હતા? તો ભાવ એ એક જ વસ્તુ આપણે કરી શકીએ. અને એ જો હું કર્યા કરું, જો મેં મિથ્યા ભાવ કર્યો તો એનું પરિણામ મને મિથ્યા ભાવ પ્રમાણે મળવાનું છે. મેં સમ્યક ભાવ જો કર્યો તો મને સમ્યક ભાવ પ્રમાણે મને પરિણામ મળવાનું છે. હવે તો એ વખતે આ તમે નિમિત્ત બની શકો, જરૂર બની શકો. હવે આવી વાત કરી તો પછી પરમાત્મા અને સદગુરુની વાત આવે ત્યારે શું વિચારવાનું? કેમ મુખ્ય કરવાનું? કારણ કે આપણે ઉપાદાન છીએ ત્યાં. આપણે જયારે ઉપાદાન હોઈએ ત્યારે હંમેશા નિમિત્તને મુખ્ય કરવાનું. અને ક્યારે? ક્યારે? માત્ર અધ્યાત્મમાં. સંસારના વાતની અંદર આપણે જવાબદારી લેવાની. સંસારની કોઈ પણ વસ્તુ થતી હોય એની અંદર જવાબદારી મારી. પણ અધ્યાત્મની વાત આવે ત્યાં બધી જ જવાબદારી પરમાત્માને થતી હોય. આટલું કરવું નહીં તો ઉપાદાનનું નામ લે તે જે નિમિત્ત પામેલી સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં. કન્યા શકે જીવ બરોબર સ્પષ્ટતાએ સમજવું. અને આપણે કોઈના સારામાં નિમિત્ત બન્યા હોય, ખરાબમાં નિમિત્ત બનવું જ નહીં એ નક્કી કરવું. કોઈને પણ એવું ખરાબ થાય એવું તો નિમિત્ત ક્યારેય પણ ન બનવું. પણ સારું થાય એમાં નિમિત્ત બન્યા હોય ત્યારે મુખ્યત્વે કોની કરવાની? ઉપાદાન. જેનું સારું થયું હોય એને કે ભાઈ તારા નસીબમાં આ હતું, તારા પ્રારંભમાં હતું, તારા કર્મના ઉદયમાં હતું, માટે થયું. મેં એમાં કંઈ કર્યું નથી. આપણે શેની વાત કરી રહ્યા છીએ? ક્ષમાની વાત કરી રહ્યા છીએ. તો તમે તો કોઈ મારો અપરાધ કરી જ ના શકો. મારા પોતાના કર્મના ઉદયથી જ મને આ પ્રાપ્ત થયું હોય તો હું તમને દોષિત કેવી રીતે જાહેર? જો હું તમને દોષિત જાહેર ન કરું તો મારે ક્ષમા આપવાનો સવાલ પેદા થાય? સવાલ પેદા ન થાય. હું ક્ષમા માંગુ તમારે. મેં અપરાધ કર્યા છે, ભલે નિવૃત્ત બનીને અપરાધ કર્યા છે, ભલે અપરાધ મેં કર્યા છે, તો હું તમારી ક્ષમા માંગુ. નવા પાપ જે કરતા હોઈએ તેનું આપણે પૂર્વેનું પ્રાયશ્ચિત કયા હિસાબે માંગી શકીએ? આપણે નવું તો હજી સંજોગે રાત્રિ ભોજન અત્યારે કરતો હોય અને હું ક્ષમા માંગુ છું, પ્રાયશ્ચિત માંગુ છું જે પૂરું કરેલા છે. બહુ સરસ પ્રશ્ન છે. પછખાણ, બાર વર્ષના પછખાણ છે, પ્રત્યાખ્યાન ક્યારે પૂર્ણ થાય છે? માફ કરજો, એમને મારી પ્રયત્નની વાત કરી. મારો પ્રયત્ન શું કહે? પ્રાયશ્ચિત આપણું ક્યારે પૂર્ણ થાય, ક્યારે સંપૂર્ણ કહેવાય? પ્રવૃત્તિ ફરી આપણે વી ડોન્ટ રિપીટ ધેટ અગેન. એનો અર્થ શું થયો કે એ વસ્તુ કરવાના આપણે પછખાણ કરીએ તો પ્રાયશ્ચિત આપણું પૂર્ણ કહેવાય. પણ જો એ પ્રાયશ્ચિત આપણે લીધું અને એને પછખાણ ના લીધા તો
એ પરંપરા ચાલુ છે. સમજાય છે? ખ્યાલ આવે? તો તમે રાત્રિ ભોજનનું અત્યારે માનો કે મેં પૂર્વે રાત્રિ ભોજન કર્યા હતા એનું હું અત્યારે પ્રાશન કરું છું પ્રભુ પાસે, અને અત્યારે હું રાત્રિ ભોજન ચાલુ રાખું છું. ભગવાન કહે છે ભાઈ હાલ તો સારું તારું કામ કરી, તારું આશય જ ખોટો છે. તમે રાત્રે ભોજનમાં કંઈ ન કરો કે આગની અંદર કોઈ રસ જ નથી, ખોટો ખોટો આવે હાથ જોડે છે. તો કે હા રાત્રે ભોજન કે આગળ પછાણ લઉં છું. હવે તો કોઈ વખતે એવું બને કે એમ કે જીવ કે મને મારાથી રાત્રે ભોજન ત્યાં સંજોગો પ્રમાણે થઈ નથી શકતો. બને આપણે અહીંયા જરાક તકલીફ વધારે છે, છ મહિના તકલીફ હોય, છ મહિના તો બહુ જલતા હોય, છ મહિના જયારે અંધારથી ઓક્ટોબર પછી ત્યારે જયારે તકલીફ હોય તો ત્યારે મારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ એવો ભાવ તો આપણામાં હોવો જ જોઈએ. નથી થઈ શકતો એનો ખેલ હોવો જોઈએ. અને ત્યારે હું કરું એની ભાવના ભાવી કરું તો આપણું જે રાત્રિ ભોજન ત્યાગનું જે પચકાર લીધું હોય કે પ્રયાસિત કર્યું હોય પૂર્વના આપણા દોષોનું તો એ કાર્યકારી એક નથી આપતો બીજા દોષોનું ભોગવી કરતો. એ દોષની જયારે નિવૃત્તિ કરવી હોય ત્યારે એ દોષ માટે એનો પ્રયાસ લઈએ આપણે, ત્યારે ફરી એ દોષ ન કરવો. એ તો પેલા કુંભારને ગળા જેવું છે માટલા જેવું કાંકરી માર્યા ત્યારે કુંભાર કુંભાર બિચારો ઘડો ગળ્યા કરે અને છોકરો બેઠો બેઠો કાંકરી મારી તોડી નાખે, કાંકરી મારી તોડી નાખે અને પેલો પકડે એટલે કે મચ્છાનો દીકરો પકડે એટલે કે મચ્છાનો દીકરો એટલે કુંભાર બી જરા તંગ આવી ગયો. એની પર દંડ હોય ખબર છે કુંભાર પાસે ચક્ર ફેરવા માટે દંડ હોય. લીધો દંડ, પકડ્યો છોકરાને અને ઠકવા માંડ્યો, એનો રાડો પાડવા માંડ્યો કે મિચ્છાનો દીકરો. આ કુંભારનો મિચ્છાનો દીકરો એવો ના ચાલ્યો. એક વખત તમે એક બાજુ તમે દોષ કરી જ જાઓ અને બીજી બાજુ મિચ્છાનો દીકરો કહી જ જાઓ. મેં કોઈ પ્રશ્ન કર્યો હતો કે રોજ પ્રતિક્રમણ કરીએ દોષ કેટલા ના કરીએ, ભલે પ્રતિક્રમણ કરીએ પણ દોષ તો એટલા ના કરીએ, એનો શું અર્થ? મેં કીધું દરરોજ તો ના આવશો કે નહીં, તમે દરરોજ તમે મેલા થાવશો, દરરોજ તમે ના આવશો, દરરોજ તમે ભૂખ્યા થાવશો, દરરોજ તમે ખાવશો, દરરોજ તમે પાપ કરશો, દરરોજ તમે પ્રાયશ્ચિત કરો. સર પ્રાયશ્ચિત ન કરો તો શું થશે? તમે તમે છ મહિના ના આવો નહીં તો શું થશે? કોઈ તમારી બાજુમાં ઘૂડે છે? કેમ ખરું કે નહીં? પાપના ઢગલા થશે કે નહીં, તમારા કર્મના ઢગલા થશે કે નહીં, પછી કોણ ભૂલે તમારી જોડે? એમ એને શું કરવાનું છે? પાપ પ્રતિક્રમણ કરીને વિચારવાનું છે કે મારાથી આ પાપ હવે ન થાય એવી હું તકેદારી રાખું તો એવું ભાવે. જે સૂત્ર કહે ને સામે ની સર્વજીરા સર્વજીરા ખમંતુ મેં એમાં કેમ પાદમન બેચાર એ સૂત્ર તો બરોબર છે, સિદ્ધાંતમાં બરોબર છે કે એકબીજાને અપરાધ કરે કરે છે. જીવન અમને કીધું છે કે પરસ્પર એકબીજાને ઉપગ્રહ પણ કરે છે અને નિગ્રહ પણ કરે છે, અનુગ્રહ પણ કરે છે, નિગ્રહ પણ કરે છે. તો એમાં બરોબર છે સિદ્ધાંતની અંદર વ્યવહારની પછી આપણે ખમાવીએ ખરા અને ક્ષમા માર્ગે પણ ખરા, સમજવાનું આ છે. તો જો આપણામાંથી દોષ વૃત્તિ જો ગઈ એ માટે આપણા મારે તો મારું કલ્યાણ કરી અને મારે સતત થવું છે, નિર્મળ થવું છે, મારે કર્મથી મુક્ત થવું છે. તો આ દોષ વૃત્તિ એ સૌથી વિશેષ આપણા માટે ભયંકર છે આપણી દોષ વૃત્તિ. તો હું તમારા દોષ જ ના જોઉં એવું મને કેમ ના થાય? પછી મારે ક્ષમા આપવાનો સવાલ ના, મને તમારા દોષ જ ના દેખાતો એવી દ્રષ્ટિ આપણે કહીએ એ માટે આ છે. બાકી તો વ્યવહાર તો બરાબર છે, ક્ષમા માંગવી રાખવી પડે એ વ્યવહાર છે, પણ આપણામાં જો આપણે ભાવ હજી પહોંચ્યા નથી કોઈ અપરાધ સ્વીકાર ન કરીએ એટલા ભાવ આપણે થયા નથી, માટે ત્યાં સુધી તો માફી માંગી માટે
એ માફી તો માંગવા રે, માફી આપવા, પણ એ એટલે દોષ દ્રષ્ટિ ને કાઢો, તત્વ દ્રષ્ટિ એ છે ક્યાં સુધી ના પહોંચે ક્યાં સુધી. આપણે એ પહોંચવા માટે આપણે આ વિચાર્યું છે કે મારે શું કરવું, મને તમારો દોષ જ નથી, મારે એવી ભૂમિકાએ પહોંચવું છે કે હું તમારો દોષ જોઉં જ નહીં, અને મને દેખાય તો પણ હું એ દોષ પ્રત્યે તમારામાં પણ એવા ગુણો પડેલા છે એમ વિચારી ગુણ પ્રત્યે દ્રષ્ટિ લઈએ અને દોષ પ્રત્યે દ્રષ્ટિ નાખો. ત્યાં શું વિચારવાનું? બીજી ઘડી વાત, સર્વ જીવા કર્મવશ, દરેક જીવો કર્મવશ, એને કહે છે દોષ કર્મવશ, એ પણ એના ઉદય કર્મને અધીન થઈ અને મારો દોષ કર્યો છે, હું ઉદારતાથી એને ક્ષમા એમ જયારે ક્ષમા આપીએ ત્યારે આ ભાવ લેવાનો, હમણો ભાવ નહીં લેવાનો, પણ હું ઊંચો છું એ ભાવ નહીં લેવાનો. આ છે બીજી કરી જુઓ, આપણે આ કરીને શું વિચાર કર્યો કે સર્વ જીવ નિકાયોને ખમાવીને અને ખામીને મારા વિશે અપરાધ ખમો, સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલોચના કરું છું, મારે કોઈની સાથે વેરભાવ નથી. શ્રદ્ધાના વર્ષ હજી મને જરા બેસતો કે ખમીએ ખમાવીએ મય ખમીએ, ખમાવીએ જે છે ને બીજો શબ્દ, એટલે હું બધાને ક્ષમા માંગુ છું, કેમ ખમાવું છું, હું ખમાવું છું, પેલું પહેલું હું ખમાવું છું, હું ક્ષમા આપું છું, એટલે ક્ષમા આપું છું, ઓકે. પછી ખમાવી હો ખામીને, એટલે હું આ ક્ષમા આપીને હવે મારા વિશે અપરાધ ખમાવી, એટલે એનો અર્થ છે. હું પહેલા જો મેં પહેલા શું કહીએ છીએ આપણે, હું ખમાવું છું, હું ક્ષમા આપું છું, ઓકે, ક્ષમા ખમાવું છું, ખમાવું છું એટલે ક્ષમા માંગુ છું, ક્ષમા આપું છું, ક્ષમા ખામેલી સવે એમના ખામેલી સવે જેવા ખમેલતું નહીં, સવે જેવા મને ક્ષમા આપો, હું પેલા ક્ષમા આપું છું, બરોબર, તો ખમાવું છું કે ક્ષમા આપું છું, બરોબર. પછી શું કહે છે કે ક્ષમા આપ્યા પછી ખમાવીને ખામીને મારા વિશે અપરાધ ખમો, એ ક્ષમો, એ ક્ષમા મારા ઉપર તમે જે ક્ષમા અને અપરાધ કર્યો છે એને પણ હું ખમાવું છું, ક્ષમા આપું છું. અપરાધને એક્સેપ્ટ કરી દીધું ને? હા, પણ એ સમજ બરાબર, એ વ્યવહારથી વાત કરી છે, એટલે સર્વ જીવ નિકાયોને ખમાવીને, એટલે ક્ષમા આપીને એમ કીધું ને, એટલે ખામીને ખામીને મારા વિશેના અપરાધો ક્ષમો, એટલે કોઈ પણ મારા ઉપર અપરાધ કર્યો હોય એને ક્ષમા આપો, મેં પહેલા ક્ષમા આપી પછી તમે મને ક્ષમા આપો, ખમો. I forgive you, you forgive me. એ વ્યવહાર છે, ખ્યાલ. સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલોચના કરું છું, એટલે હું એક પ્રતિજ્ઞા કરું છું સિદ્ધ પરમાત્માની આ સાક્ષી કે મારે કોઈ વેર વેરમ મજ્જમ નથી, વૈર ને ભાવ મુજ્જ વૈર ને ભાવ, મારામાં કોઈ પ્રત્યે વેર ભાવ નથી, એટલે આમાં તો બરોબર છે, આ ભાવ લીધો છે. પછીની કડીમાં કહે છે કે શા માટે હું ખમાવું છું, બધા શા માટે હું ક્ષમા આપું છું, મારા અહમ કે ઊંચો છું માટે ક્ષમા આપું એમ નહીં, તમે દોષિત છો, તમે દોષ કર્યો છે, તમે મારો અપરાધ કર્યો છે, પણ હું તમને ઉદાહરણ ક્ષમા આપું, એવું ભાવ નથી. ભાવ શું છે અહીંયા? સભ્ય જીવા કર્મવશ, પ્રભુ જે કહેતા ને જીવો રૂડા છે, કર્મો રૂડા છે, કર્મો ને કારણે એનામાં આ વિકૃતિ આવી છે, બરાબર.
સંવિધાન સૂત્ર નો એક સૂત્ર છે ને, સંબુજા જંતુઓ માણુસ હસ્તમ દથું ભવમ બાલિસેનમ અલંબો એગંત દુઃખે જયે લોહે તક્કમ મણા સ્વી પરિહાયે સુરે સુરે. અને સૂત્ર છે સંવિધાન સૂત્રનો અધ્યાય પહેલો અને સાતમો. એમ કહે છે, હે જીવ તું ભૂજ, મનુષ્ય ભાવ મળવું દુર્લભ છે અને આખું જગત ની અંદર બધા ભયથી તૃપ્ત છે અને એકદમ દુઃખે, એકાંત દુઃખે કરીને આખો લોક બળી રહ્યો છે. જરીએ લોહે પ્રજોળી રહ્યો છે આખો લોક એકાંત દુઃખે કરીને. અને જગતની અંદર રહેલા સર્વજીવો, લોકમાં રહેલા સર્વજીવો સકંબણા કર્મવશ વિપર્ય સુવે, એટલે વિપર્ય સ્વરૂપ ભોગવી રહ્યા છે. એટલે વિકૃતિ જે તેને દેખાય છે જગતના જીવોમાં, એ માત્ર એમના કર્મના ઉદયને કારણે છે. માટે એમને તો દોષ નથી. હવે ચૂક્યો, હવે આટલું જયારે તમને સમજણમાં આવ્યું હોય ત્યારે તમને કોઈ પણ જીવનો દોષ દેખાય. હવે એનો દોષ ન દેખાય તો તમારે ક્ષમા આપવાનો સવાલ ઉભો થાય. આપણે વસ્તુ, આપણે વાત ક્યાં લઈ આવી છે કે મને કોઈનો દોષ ન દેખાય, હું ગુણ જોઈ શકું ત્યાં સુધી ગુણ જોઉં, ન જોઈ શકું તો કાંઈ વાંધો નહીં, પણ મને દોષ તો ન દેખાય. પેલા આપણે ક્ષમા આપીએ છીએ, ખામેની ખામેની હું ખમાવું છું, ખમાવું છું, ક્ષમા આપું છું. સભ્ય જેવા ખમું તું મેં મને, બીજા સર્વ જીવો મને ક્ષમા આપે. નિત્ય મેં સર્વ ભૂવે છું, એટલે સર્વ જીવો મિત્રતા તમારી વૈરમ ચંદ્રમાં જો કોઈ દુશ્મન. એટલે નિશ્ચય કે બીજા જીવનો અપરાધ ન હોવા છતાં વ્યવહારથી છે, અને એટલે જીવોને કોઈ ક્ષોભ ન રહે એટલે આપણે ક્ષમા આપી દીધી, એટલે પછી આપણે માગી લઈએ. કારણ કે બીજા જીવોના મનની અંદર આવો કોઈ વિજ્ઞાન ના ઘટ્યું હોય તો એને ખબર ના પડે. તમે જો એનો, એને એમ લાગે કે મેં અપરાધ કર્યો છે અને મને ક્ષમા નથી આપતા, તો પણ એ ખોટું. કોઈ જીવને એમ લાગે કે મને એમ લાગે કે મેં તમારો અપરાધ કર્યો છે અને તમે મને ક્ષમા નથી આપતા, તમે તો એવું માનીને ક્ષમા નથી આપતા કે તમે મારો અપરાધ જ તમે કબૂલ નથી કર્યો, સ્વીકાર્યો છે, તમે મેં અપરાધ કર્યો છે એવું માનતા નથી તમે.
પણ મેં અપરાધ કર્યો એવું મને લાગે તો તમે જ્યાં સુધી મને ક્ષમા ના આપો ત્યાં સુધી મારામાં તો બધો ખટકો રહે ને, ઉધરાવો રહે ને કે તમે ક્ષમા નથી આપતા, મને ક્ષમા નથી આપતા, આજે મને ક્ષમા નથી આપતા, એને મનમાં કંઈક છે. એ કાઢવા માટે વ્યવહારમાં પૂછ્યું છે કે તમે ક્ષમા. પણ આપણે શું વિચારવાનું અંદરથી, શું વિચારવાનું કે મને કોઈના દોષ નથી, કોઈ દોષિત નથી આ જગતની અંદર. દોષિત જો કોઈ હોય તો હું પોતે, કારણ કે મેં પોતે એવો કર્મનો ભાવ કર્યો હતો, એવો મુખ્ય ભાવ કે જેથી કરીને મેં કર્મ બાંધ્યા, એનો ફળ ભોગવ્યો છે. તો આપણામાંથી આ આપણી નિર્મળતા એટલી બધી થાય અને આના કારણે આપણી શુદ્ધિ એટલી બધી થાય, કારણ કે તમારો અહમ ત્યાં ચાલ્યું છે. જ્યારે તમે પોતે દોષ કર્યો છે એમ સ્વીકારો, તમારો અહમ ચાલી જાય. મોટા ભાગે આપણે દોષ કેમ નથી સ્વીકારતા? આપણે શું વિચારીએ? આપણા આત્માની શુદ્ધિ કરવા માટે આપણે શું કરવું? તો કે મને, હું ગુણાનુરાગી બનું, ગુણ પ્રમોદ ભાવના, દોષ નહીં. અને જો જગતની અંદર છદ્મસ્થ જીવો, સંસારી જીવો દોષ અને ગુણ ઉભયરૂપ છે, કોઈ સર્વગુણ સંપન્ન નથી ભગવાન સિવાય, અને કોઈ સર્વદોષ સંપન્ન નથી. એકલા એના દોષ જ હોય એવું ના બને કોઈ જીવન, અને એકલા ગુણો જ હોય એવું ભગવાન સિવાય કોઈ નામ ના બને. તો પછી એ જો એવા હોય જગતના જીવો, તો હું પણ એવો છું. હું જગતમાં છું, સંસારમાં છું, તો હું પણ ગુણદોષ ઉભો છું, તો હું કેવી રીતે કોઈની તરફ એ જાગૃતિ લઈ શકું? ઋણાનુબંધ છે એટલી બધા ભેગા થાય છે, બરોબર. કોઈ 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 પણ જીવ, બે જીવ ઋણાનુબંધ વગર ભેગું થાય ને એ નિશ્ચિત છે. પછી એ શુભ હોય અશુભ હોય, પણ ઋણાનુબંધ હોય છે એકબીજાનો હોય. તો હવે એને પૂરું કેમ કરવું? શુભ હોય કે અશુભ હોય એને એને આપણે ખતમ કેમ કરવું? જ્યાં સુધી ખતમ ના કરી ત્યાં સુધી આપણે નિસ્તાર નથી, તો ખતમ કેમ કરવું? ખતમ કરવા માટે એક જ ઉપાય, સંભાવ. સમતા ભાવથી જે કંઈ થાય તેને જોયા કરવો, ભોગવી લેવો અને એના સાથેનો ઋણ પૂરું કરી લેવો. પૂરું કરીને પોડ્યુ લખે છે કે જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે એને હળવે હળવે પાછા આપી દઈએ અને અમે થઈ જઈએ મુક્ત. આપણે પણ એમ જ વિચારવાનું કે આ જે કંઈ પરમાણુઓ બધા ભેગા કર્યા છે, ભેળા કર્યા છે, આપણે ભેગા કર્યા એને ક્રમે ક્રમે આપી દેવાની. આપી દેવાનું નામ છે ચૂકતે કરવું. ચૂકતે કરવાનું નામ છે સંભાવ રાખવું, ક્ષમતા રાખવા. આપણે ભલે ખબર ના પડે, પણ આપણે તો સંભાવ જ્યાં સુધી જેટલી રહીએ ત્યાં સુધી આપણે તો લાભમાં છે. જેટલો સંભાવ આપણામાં રહે એટલો આપણો લાભ છે. તો ક્ષમતા ભાવથી ઋણ મુક્ત થઈ જવું, ત્યાં પછી સરળતા મુક્ત થઈ અને મોક્ષ. તમે હજી ગયા સાધન સારું કીધું છે કે કર્મને નિષ્ફળ બનાવે સંભાવે જોવા, નિમિત્તને નિર્દોષ જાણવું, જાણવું કે કહેવું અને પોતાના દોષ જોવા, પોતાનો અપરાધ સ્વીકારતા. પણ પોતાનો અપરાધ સ્વીકારતી વખતે ફરી પાછું દીન નથી થવાનું, એ વસ્તુ બરોબર ધ્યાન રાખો. હું દીન થઈને અપરાધ, હું તો બહુ અપરાધી છું, માફ કરું છું એવું નહીં. હું જવાબદાર સ્વીકારું, મેં અપરાધ કર્યો છે, હું જવાબદારી, આઈ એમ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ માય એક્શન.
એવો ખુમારીનો ભાવ રાખવો, તોય આપણા અપરાધ આપણા દૂર થાય, તોય આપણા કર્મ દૂર થાય. દિન પણ ભાવ નથી ક્યાંય, ભગવાનના દર્શનની અંદર દિન કોઈ નથી. જેને ભગવાનનું શરણ મળ્યું છે, ચરણ મળ્યા છે, એ ક્યારેય પણ દિન ના હોઈ શકે, એ ખુમારી વાળો જ હોય. એ ખુમારી આપણે માગવી જોઈએ કે હા મેં હાજી ખુમારી એટલે અભિમાન. બરોબર બરોબર. માન છે ને, માન એ કષાય રૂપે પણ હોઈ શકે અને પ્રશસ્ત રૂપે પણ હોઈ શકે. તમે ભગવાન મળ્યા તો તમે આમ અંદરથી અભિમાન હોવું જોઈએ, મને ભગવાન મળ્યા છે, એ પ્રશસ્ત છે. હા, એ જ રીતે મને ભગવાન મળ્યા છે, હું ભગવાનને શાસનમાં છું, ભગવાનની કરુણાને પાત્ર છું, એવી અંદરથી જે ભાવ થાય માનનો ભાવ છે, અભિમાનનો ભાવ છે, પણ એ પ્રશસ્ત છે. એ અધ્યાત્મની અંદર આ રીતે વિચારવાનું. તો જયારે આપણે કહીએ મારે ખુમારી છે એટલે હું દિન નથી, મેં અપરાધ કર્યો છે, હું સ્વીકારું છું. આપણે કહીએ બી એ મેન, હા એ પણ આવે છે, એ અપેક્ષા સમજવાનું બધું. અને મહાત્મ અધિકો પતિથી કઈ અપેક્ષા લીધી છે, બરોબર, ત્યાં પોતાના માન અહંકાર અભિમાન એને ટાળવા માટે જાય છે. ક્યાં? એ કરીને સદગુરુ પાસે જાય છે, ભગવાનના ચરણ સ્વીકારે છે ને. અને મહાત્મ અધિકો પતિ સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું, પછી પડી પડી તુજે પદ પંકજે ફરી ફરી માંગો એ સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી. પણ એ ચિંતા એ કેવી, એ પરમ દૈનિત્વ એટલે વિનય છે, ત્યાં એ વિનય ગુણ છે, ત્યાં ખુમારી તો હોય હાજી સમર્પણ ભાવ છે, ત્યાં પરમ વિનયને ચાલશે ને વાત કરી છે. પરમ વિનયનો વિસ્તાર કરવાનો છે. પરમાત્મા સદગુરુ અને વડીલો પ્રત્યે તો વિનય આપણે કરતા હોઈએ છીએ, પણ એ વિનયનો વિસ્તાર કરી અને જગતના સર્વજીવોને લઈ લેવાના અંદર, અને બધા જીવો પ્રત્યે જે પ્રભુ શ્રી કહેતા ને બધામાં પ્રભુ જોતા થાય, ભગવાન અમૃતાચાર્ય આખા સમયની ટીકાની અંદર આત્માનું વર્ણન કર્યું, આત્માનું નામ આવે ત્યાં ભગવાન આત્મા એમ વાત કરી. તો એવું ભગવાન આત્માને કંડિશન પણ કહેતા હતા કે ભિખારી કેમ થઈ ગયો તું, આટલો અનંત શક્તિનો ધારક એવો તું આત્મા, અને ભિખારી કેમ છે, તારામાં આટલી શક્તિ બની નથી, નજર કર તારી તક, તો તને ખબર પડે કે તું કોણ છે. એ રીતે ખાસ કરું સમજવાનું, સર્વ જીવો કર્મવશ થકી 14 રાજલોકને વિશે ભમે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, મને પણ તેઓ ખમો આવેલા. પણ કર્મવશ છે માટે જે કંઈ એ કરે છે એમાં એમનો દોષ નથી, એમ સમજે. એને જે કરવું પડે છે એ કર્મના ઉદયને વશ તેને કરે છે, જ્યારે પોતે દોષિત નથી એવું વિચારવું. અપેક્ષિત કરવાનું છે કે જ્યાં જ્યાં આપણને એ જરૂરી છે ત્યાં બાય ઓલ મીન્સ આપણે એ રીતે માફી માંગવાની કે મેં અપરાધ કર્યો છે. ખુમારી ક્યાં આવે છે કે હું સ્વીકાર કરું છું એ અપરાધ, હા નહીતો હું સ્વીકાર જ ના કરું. બોલ્ડ મેં આપવાનું કરે છે ને, કરે જ છે, મારો મારું મારું આ હિંમત છે, હું કહું છું તમને ખુમારી નોટી હિંમત છે મારી, તો
સ્વીકાર કરું છું મારા અપરાધ, એવી હિંમત આપણામાં આવી જોઈએ. અને ભગવાનનું શાસન જેને મળ્યું હોય એનામાં એ હિંમત હોવી જોઈએ, અથવા હોય તો કામ ના હોય. આવા પ્રભુ મળ્યા હોય, આવા ગુરુ મળ્યા હોય, અને આવો ધર્મ મળ્યો હોય કે જેને મારા શુદ્ધાત્માનું આવું સ્વરૂપ સમજાવ્યું મને, કે જે શુદ્ધાત્માની અંદર અનંત ગુણો પડેલા છે, અનંત શક્તિ પડેલી છે, એને કેમ મને એને ખુમાડી ના હોય. એ છે તો આપણે તે આપણો મેં જો કોઈ અપરાધ કર્યો હોય તેને માટે હું દીન બનીને પણ માફી માંગુ છું. હમણાં અચ્છા છેલ્લામાં છે પેલું જે ખમાવે આવે છે તે સર્વે ને મેં ખમાવ્યા છે તો યુવા પડ્યું, અને પછી મને પણ ખમાવે એટલે દેહ પડ્યું એ કરી બને વ્યવહાર પછી આવે. તો સર્વ જીવો કર્મો વસ્તુથી ચૌદ રાજ લોકો વિશે ભમ્યું છે કે સર્વને મેં ખમાવ્યા છે મને પણ તેઓ ખમાવે. તો છેલ્લી ગાથામાં બધા કર્મો જો અહીંયા પણ કર્મ પોતે બાંધ્યા છે એનો સ્વીકાર કરે છે. મેષ બાંધ્યા છે, કેવી રીતે બાંધ્યા છે? જમ જમ મળે ને બધા મનથી, જમ જમ વાળે ને ભાષ્યમ પાવો વચનથી, જમ જમ કાયે ને કરે કાયાથી, ઈચ્છા ને બધા અસ્તર બધા નિષ્કૃતિઓ મારા આ રીતે થોડી શુદ્ધ કરે છે. હવે આટલી શુદ્ધિ કરી આટલી અંદરથી જે ભણવા બની ગઈ આપણે, અને પછી તમે સુઈ જાઓ તમારે સ્લીપિંગ પિલ લેવાની જરૂર પડે. કેટલી સુંદર વ્યવસ્થા કરી છે ભગવાનના શાસન, કોઈ ગજબની વ્યવસ્થા કરી છે. આનું નામ ભગવાનની સર્વજ્ઞતા, ભગવાન જે સુપર સાયન્ટિસ્ટ, અદભુત વૈજ્ઞાનિક અને અદભુત મનોવૈજ્ઞાનિક. આટલું કરો તમે વિચારીને અને સમજીને, પણ તમે જુઓ એક ક્ષણની અંદર તમે આરામ નિંદ્રાધીન થઈ જશો. કોઈ ચિંતા તમે નહીં, સવારે જેમ ઉઠો ત્યારે એકદમ ફ્રેશ. હવે અહીંયા સ્તુતિ સુતા પહેલા એક વસ્તુ પણ આપ્યું છે, એક વસ્તુ કે આપણે કદાચ ગઈકાલે છે કોઈ પુસ્તકો નાની નાની એમાં હતું, સવારનું સાંજનું હતું, સવારનું હતું સાંજનું આપણે મળે છે. આઠ નવકાર ગણી શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો, શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો, શ્રી સાધુ ભગવંતોનું શરણ હો, શ્રી કેવળી પ્રવૃત્ત ધર્મનું શરણ હો. એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાન દર્શન મારા ગુણો છે. આપણે જે એમાં કરી ગયા એનું જે ટૂંકામાં છે, તે સિવાય બધા ઔદ્યોગિક સંજોગો, સંબંધ, ધન, સ્ત્રી, કુટુંબ વગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહીં. સાથે કેવળ એક શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જ આવશે, તથા બાંધેલા શુભ શુભકર્મ આવશે. આહાર શરીરને ઉપધી પછખું પાપ અઢાર, મરણ આવે તો વો શિરે જીવું તો આગાર. આજ દિવસ સુધી મારા જેવી જે કાંઈ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવિધે ત્રિવિધે ઘોષેર આવું છું. અઢાર પાપતનકો દુર્ગતિના કારણો હોય તેનો ત્યાગ કરું છું. હે જગત વસ્તવ, ભવચક્રમાં આજ દિન પર્યંત મારા જીવે આપ શ્રીની આજ્ઞાનુસારનું જે કંઈ આરાધન કર્યું હોય, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું. હું સર્વ જીવને ખમાવું છું, સર્વે જીવો મને ખમાવે. સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચના કરું છું. મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો કર્મવશ છે, તે સર્વેને મેં ખમાવે છે, તે સર્વે મને ખમાવે. જે જે મનથી વચનથી કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાય. આ પ્રમાણે કોઈને આ
શોર્ટમાં જોયું તો એકનું છે પહેલું શરૂઆતમાં છે અનુક્રમિકાની પહેલા આ પુસ્તકમાં છે જેને જોવો જોઈ રહ્યા બધા પાસે રવિવાર આપણા ક્લાસમાં 45 સૂત્રો પણ આ જે સંધાર પુરુષનો જે સંધાર પુરુષનું જે રીતે આપણે વિચાર્યું એ જો રાત્રે થઈ શકે તમારા ગુજરાતી વાંચી જવું ઓર્ડર કરું કે દાખલા બોલું કે સાર શું શું કરશે બધી આખો ગાઈ શકો તો રાગ આપ્યો છે આની અંદર તમને જેને ફાવે તમે તો ગાઈ શકો તો બહુ ભાવ આવશે તમને અને ન ગાઈ શકો તો એને ટેપ કરીને તમે સાંભળી શકો છો અથવા તો તમે પોતે બોલી શકો છો કોઈ પણ રીતે આપણે એને કરવા યોગ્ય છે આ પ્રમાણે આ બે દિવસની અંદર આપણે આ વસ્તુનો શ્રાવકના 12 વર્ષનો વિચાર કર્યો સંતારા પુરુષોનો વિચાર કર્યો એ દરમિયાન જે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ પ્રકારે મારાથી જો કહેવું હોય કહેવાનું હોય અને થોડું કહેવું હોય તો તે સર્વે પરમચર કાયાથી ઈચ્છાને અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે શાંતિથી સાંભળ્યા એ બધા અને આપણે અંતમાં મોકલીએ કોઈ રીતે પ્રશ્ન હોય તો લેવો છે 5 મિનિટ છે હવે બસ એને કઈ પ્રશ્ન હતો સાંભળો